વાળો કો છે. આપણે સર્વ પુરુષાર્થ કરી રહ્યા છે. જે દિવસ ત્યારે બાપાનું જ્ઞાન મળ્યું તે દિવસથી લઈને આજ સુધી આપણે પુરુષાર્થ કરીએ છીએ. અને જોઈએ કે આ દુનિયામાં ધીરજ નથી. અત્યારે ધીરજ જ ખૂટી ગઈ છે. આજે લોકોને પૂરી દુનિયાનું જ્ઞાન છે, પણ પોતામાં રહેલી કોઈ કમીનું જ્ઞાન નથી કે મારામાં કઈ વસ્તુની કમી છે. અને જો એવી વસ્તુ ખબર પડી જાય તો આજે જે સીન ચાલી રહ્યો છે, કારણ કે ધીરજ ખૂટે છે ત્યારે જ લોકો સુસાઇડ કરે છે. ઘણા કેટલા કેસ આપણે સાંભળીએ છીએ, ડિવોર્સ થાય છે, રસ્તામાં એક્સિડન્ટ્સ થઈ જાય છે, ઘર પરિવારમાં લડાઈ ઝઘડાનું એટમોસ્ફિયર થઈ જાય છે. તો આજે જોઈએ કે કાશ આપણે ભોજન માટે જેટલું આપણે ધ્યાન આપીએ છીએ કે મને આટલું ન્યુટ્રિશન જોઈએ, મને આટલું પ્રોટીન જોઈએ, એના માટે એની વેલ્યુઝ ફિક્સ કરવા માટેનું આપણી પાસે બધી જ પ્રોવાઈડ વસ્તુ છે, એવું જ કદાચ આપણી પાસે એવું કંઈક વસ્તુ હોત કે જેનાથી આપણે દિવ્ય ગુણ, એક એક દિવ્ય ગુણ, કારણ કે બધા જ ઇમ્પોર્ટન્ટ છે પોતાની સબ્જેક્ટમાં, તો એ માપવાનું કોઈ મશીન હોત તો આપણે ચેક કરી શકત કે મારામાં કઈ વસ્તુની કમી છે અને આપણે એને ફૂલફિલ કરી શકત, એ કમ્પ્લીટ આપણે કરી શકત. કારણ કે જ્યારે પરિસ્થિતિ આવે છે ને ત્યારે જ આપણે ક્યારેક જ્ઞાન ભૂલી જઈએ છીએ, અને થોડા સમય પછી આપણે એનું રિયલાઇઝ થાય છે કે આવું કર્યું હોત તો, પણ એ વખતે કદાચ ઘણો ટાઈમ વીતી ગયો હોય છે. સ્પેશિયલી આપણી સ્થિતિ ઉપર નીચે થઈ જાય. અને આપણે જોઈએ કે આપણી લાઈફમાં અમુક વસ્તુ અચાનક આવે છે, કોઈ પ્રી પ્લાનિંગ નથી હોતું, કારણ કે આપણે બધા વર્લ્ડ ડ્રામાના બેસ્ટ એક્ટર છે. એટલે જે બેસ્ટ એક્ટર હોય, જે સ્પેશિયલી જે 84 જન્મવાળી આત્માઓ હોય, એની માટે તો બાબાએ કંઈક નવું જ વિચારીને રાખ્યું, અને ડ્રામાએ બી કંઈક વિશેષ ચેલેન્જ જ મૂકી હોય. એટલે આપણે બધા ચેલેન્જને એક્સેપ્ટ કરવા વાળા છીએ, અને ચેલેન્જને એક્સેપ્ટ કરીને જ આપણે, અને કહેવાય છે કે જે સહન કરી શકે છે એ જ સહનશાહ બની શકે છે. એટલે બાબાએ તો આપણે બધાને વિશેષ સહનશાહ બનાવવા માટે જ આ બધા દિવ્ય ગુણોની વાત કરી રહ્યા છે આપણે, કે દિવ્ય ગુણો આપણે ધારણ કરવાના છે. આપણે જોઈએ કે આ ધીરજ, જેને આપણે ધીરજ કહીએ છીએ, એ ધીરજ છે શું? દુનિયામાં તો એને અલગ અલગ રીતે આપણી સાથે બધા મૂકતા હોય છે કે ધીરજ આને કહેવાય આને કહેવાય, પણ આપણી જે જ્ઞાનની ભાષા છે, કારણ કે આપણે જોયું છે જે ગુલદસ્તો છે, એ ગુલદસ્તામાં પણ આપણે ધીરજ ધૈર્યતાનું એક ફ્લાવર છે. તો આપણે આખા ગુલદસ્તામાં આપણે બધા જ દિવ્ય ગુણો આપણા ધારણ કરી આપણે કમ્પ્લીટ બુકે બનવાનું છે. અને સિમ્પલ ભાષામાં કહીએ તો ધીરજ એટલે શાંતિપૂર્ણ કદમ ઉઠાવો. કોઈ બી સિચ્યુએશન આવી છે આપણી લાઈફમાં, તો આપણે એને શાંતિપૂર્વક એનો કદમ ઉઠાવવો છે, ક્યાંય બી ઉતાવળ પણ નહીં. અને આપણે જે કદમ ઉઠાવ્યું છે આપણી લાઈફમાં, આપણે કંઈ ડિસાઈડ કર્યું છે, એ ડિસાઈડ કર્યું છે તો એના પરિણામની બહુ શાંતિથી રાહ જોવાની, ઇમિજિયટલી રિઝલ્ટ નહીં. કારણ કે આપણે બધાને ખબર છે બાબા અત્યારે જે આપણને મુરલી ભણાવી રહ્યા છે, કે આપણને જ્ઞાન આપી રહ્યા છે, ફોર આ ભવિષ્ય માટે આપી રહ્યા છે. વર્તમાનમાં એનું કંઈક રિઝલ્ટ નહીં દેખાય, એટલે એ પ્રત્યક્ષ રિઝલ્ટની પ્રત્યક્ષતા માટે આપણે વેઇટ કરવું પડશે, રાહ જોવી પડશે એટલા માટે. અને બીજી ભાષામાં આપણે કહીએ કે ધીરજ એટલે પોતાની જાતને સંભાળી લેવી, પોતાની જાતને સંભાળતા શીખી જવાનું, કે કોઈ બી સિચ્યુએશન આવી છે મારી જાતને હું સેફ કેવી રીતના કરી દઉં, કઈ નાસીપાસ ના થવું, ક્યાંય કેવું કોઈ ખોટો ડિસિઝન ના લઈ લો, વેટ એન્ડ સી. આપણે ક્યારેક પોતાની જાતને બી કેવું પડશે, થોકો જરા, વેટ એન્ડ સી. આપણે ધ્યાન આપણે પોતાની જાતને રોકવી પડશે. તો પોતાની જાતને પહેલા તો ઓળખવી પડશે, પછી વિપરીત પરિસ્થિતિમાં આપણે ક્યારેક નાસીપાસ થઈ જઈએ છીએ ત્યારે, અને આપણે એને ખબર છે જ્ઞાનની ગહેરાઈ બહુ ઊંડી છે. જેટલું આપણે જ્ઞાનની ગહેરાઈમાં જઈશું એટલું આપણી અંદર ક્વોલિટીઝ વધતી જવાની છે. જે રીતના વાત થઈ કે ડાયમંડ જેટલું શાર્પ થશે પરિસ્થિતિ આવશે, અને બાબાએ તો જેમ કહ્યું છે કે હંમેશા પોતાની જાતને, લાઈક દાદી કહેતા હતા કે હંમેશા આપણે આપકો મેં એક્ઝામિંગ હોલ મેં સમજતી હું, ક્યોંકિ હર સેકન્ડ કોઈ ના કોઈ એસી પરિસ્થિતિ આતી હૈ, કોઈ ના કોઈ વ્યક્તિ એસા એક્ઝામ બન કે મેરે સામને આતા હી હૈ. જેસે એક વાત થઈ કે એક સાંભળ્યું હતું
કે દાદી પ્રકાશભાઈ પાસે કોઈ એક ભાઈ હતા, તો એ ભાઈએ કીધું કે એ અનાજ સંભાળતા હતા એમના ભંડારામાં. તો દાદીને કહ્યું કે દાદી અબસે મેં એ સેવા નહીં કરૂંગા, ચાવી મૂકી દીધી ત્યાં આગળ. એ ભાઈ તો જતા રહે, ભાઈ દાદી સાથે બોલાચાલી કરી કે ગમે ત્યારે રાતના 12 વાગે ક્યારે ટ્રક આવે, 1 વાગે ટ્રક આવે, અને એઝ અ રિસ્પોન્સિબલ પર્સન ઇન્ચાર્જ છે સ્ટોરના, તો એને જ બધું એક્શન લેવું પડે, બાકી બધા સપોર્ટેડ તો હોય. તો એને દાદાની પાસે ચાવી મૂકી દીધી. દાદી કઈ જ નહીં બોલ્યા. ઠીક છે, એ વખતે રાજુભાઈ, આપણા મુરલીવાળા રાજુભાઈ ત્યાં જ બેઠા હતા. તેમને થયું કોણ દેજેને કહો પહેલા તું કોની સાથે વાત કરે, પણ એ ચૂપ રહ્યા. કારણ કે શ્રીમદ છે કે બે જણા વાત તો કરતા હોય તો વચ્ચે ના જવાય. પછી દાદીને જયારે મળવા ગયા, મારો અવાજ ઓકે છે ને? કારણ કે મારા અવાજ સાથે હંમેશા ઇસ્યુ થાય છે. અવાજ ઓકે છે ને? તો રાજુભાઈ જયારે અંદર ગયા તો દાદીને પૂછે, દાદી ક્યાં હુઆ? દાદી કશું જ નહીં કહ્યું, એની પણ કશી જ વાત નહીં કરી. અને પછી દાદી કોઈ ભાઈને બોલાવ્યા, તો દાદીએ કીધું કે આપ એ સેવા કરો કે? જી દાદી, હા જી. તો રાજુભાઈના ક્લાસમાં સાંભળ્યું હતું કે જેને ના પાડી હતી એ અત્યારે ક્યાં છે, અને જેને હાજીનો પાઠ પાકો રાખ્યો હતો એની સ્થિતિ આજે શું છે. તો સેમ થિંગ, ક્યારેક આપણી સિચ્યુએશન ક્યારેક વિચિત્ર બી હોય, ક્યારેક સ્ટ્રગલ વાળી બી હોય, પણ એવી સિચ્યુએશનમાં બી આપણે પોતાની જાતને સાચવી લેવી પડશે. ત્યારે જ આપણે સર્વિસમાં કહો, આપણી જે સેવા છે વંશા વાચા કર્મણા, એ ત્રણેય સેવામાં આપણે માર્ક્સ તો લેવાના જ છે, અને ક્યાં કોણ ટેસ્ટ પેપર બનીને આવવાનું છે આપણને નથી ખબર. એટલે ઓલવેઝ આપણે પોતાની જાતને હંમેશા સમજીએ કે આપણે એક્ઝામિંગ હોલમાં છીએ. અને મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે આપણે જ્યારે 2 રૂપિયાનું માટલું ખરીદવા જઈએ તો બી આપણે એને નોક નોક કરીને લઈએ છીએ, એમાં પાણી ભરીને જોઈએ છે. પેલા ભાઈ કે વેટ કરજે, હું પાણી ભરીને ચેક કરીને આવું છું. તો આપણે એ વસ્તુ લેવા માટે બી આપણે કેટલું એનું ધ્યાન આપીએ. તો ભગવાન તો આપણને વિશ્વની ભાષા આપવાના છે, આટલો મોટો વિશ્વની ભાષા આપવાની છે, તો બાબા આપણે થોડી તો ટેસ્ટ પેપર લેશે ને? એટલે બાબા આપણી ટેસ્ટ પેપર તો લેવાના છે ને? વસ્તુ વ્યક્તિ વૈભવ ક્યાં અને ક્યાંય કઈ તો આપણી પાસે ટેસ્ટ પેપરના રૂપમાં આવવાનું જ છે. અને એક વસ્તુ છે કે જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી આપણે ઉમંગ ગુસ્સામાં રહીને એ પરિસ્થિતિને કહો યા સિચ્યુએશનને કહો એને આપણે પાર પાડવાની છે. કારણ કે આપણે કામ તો કર્યું છે, હવે કામ કર્યું છે એટલે આપણે આપણી જાતને ઉમંગ ગુસ્સામાં રાખવી પડશે. કારણ કે ઉમંગ ગુસ્સા, અને કહેવાય છે કે ઉમંગ ગુસ્સા જ આપણા બ્રાહ્મણ જીવનનો શ્વાસ છે, સેવા બી આપણો જીવનનો શ્વાસ છે. ઉમંગ ગુસ્સાની પાંખો હશે તો જ આપણે ફ્લાય કરી શકીશું. એટલે આપણા જીવનમાં હંમેશા કઈ નવીનતા કરીએ. આપણે જયારે નવીનતા કરીએ આપણી જાતને પહેલા ચેક કરીએ, અને ચેક કરીને જ આપણે એમાં પરિવર્તન લાવી શકીએ છીએ. કારણ કે સૌથી પહેલા તો આપણે પોતે જ છીએ. અને જોઈએ કે સફળતા જો લૌકિકમાં કહો કે અલૌકિકમાં કહો, બંને જગ્યાએ સફળતા આપણને જોઈએ છે. કારણ કે એટલે તો કહેવાય છે કે બાપ પસંદ બી થવું પડશે, આપ પસંદ બી થવું પડશે, અને સર્વના પસંદ બી થવું પડશે. એટલે એ આપણે સર્ટિફિકેટ બી લેવું પડશે. એટલે સફળતા તો બધે લેવાની જ છે, અને આપણે સફળ થવાનું જ છે. કારણ કે ઓલમાઈ કહેવાય છે ને કે 1000 હાથવાળો ઓલમાઈટી ઓથોરિટી જયારે આપણી સાથે હોય તો આપણે દેશ સકસ કેવી રીતના થઈ શકીએ. એટલે ભગવાન છે એટલે સફળતા તો મળવાની જ છે, પણ એની સાથે સાથે આપણો આત્મવિશ્વાસ ક્યારે ડગવો ના જોઈએ. એટલે જ કીધું મેરું તો ડગે પણ જેના મન ના ડગે. તો આપણા આત્મવિશ્વાસને બનાવી રાખવાનો છે. બીજું મનોબળ, આ મનને એટલું સ્ટ્રોંગ રાખીએ. કારણ કે સૌથી પહેલા આપણા મનમાં ડિસ્ટર્બન્સ પેદા થાય છે, અને આપણું જે મન આપણને ડિસ્ટર્બ કરી જાય છે એ મનના લીધે જ આપણે ક્યારે હાર. એટલે કે છે મન કે હારે હાર, મન કે જીતે જીત. અને આ એક જીવનની બાજી છે. આ જીવનની બાજી છે કે આપણે આપણે જીવન આ બાજી છે કે ક્યારેક આપણી જીત થાય છે અને ક્યારેક આપણી હાર થાય છે. 1 સેકન્ડ હાર ને જીતમાં 1 જ સેકન્ડ છે. જસ્ટ મને એક સ્ટોરી યાદ આવે છે કે એક વખતે એક ભાઈ ઇન્ટરવ્યૂ માટે ગયા હતા જોબ માટે બીજી કોઈ સિટીમાં. તો જ્યારે એ ત્યાં
લખવા માટે ગયા હતા, ઇન્ટરવ્યુ માટે ગયા, તો બધા સાથે બેઠા હતા. એની સાથે ઘણા બધા ભાઈ બહેનો હશે. તો જ્યારે ઇન્ટરવ્યુનો ટાઈમ થયો ત્યારે બેલ વાગ્યો અને એમને ડાયરેક્શન આપવામાં આવ્યું કે જે બી ઇન્ટરવ્યુ માટે આવ્યા છે એ ફર્સ્ટ ફ્લોર પર આવી જાય. બધા જ ફર્સ્ટ ફ્લોર પર ગયા, પણ એક જે ભાઈ હતો એ સો ઇરિટેટ પોતાની જાતને બહુ કોસતો હતો કે આ મારા મમ્મી પપ્પા કેવા છે, મને રાઈટ ટાઈમમાં ઉઠવું પડે છે, મારે બ્લેન્કેટ વાળવો પડે છે, પાણી વેસ્ટ નથી કરવાનું, મને હંમેશા કંઈ ના કંઈ વાતે ટોક્યા કરે છે, તું ઇલેક્ટ્રિસિટી વેસ્ટ નહીં કર. તો એના મમ્મી પપ્પા થોડા ચાબુક લઈને ફરતા હશે એની પાછળ. પણ એ વખતે વિચાર કરતો હતો કે મારે એમનાથી દૂર જ જતું રહેવું છે, એટલે મને આ જોબ મળી જાય તો સારું જ, મારું અહીંયા ટ્રાન્સફર થઈ જાય. એટલામાં જ બેલ વાગ્યો, એના વિચાર ચાલતો એટલામાં બેલ સંભળાયો કે બધા ફર્સ્ટ ફ્લોર પર જવાનું છે. એટલે વન બાય વન બધા ફર્સ્ટ ફ્લોર પર જવા લાગ્યા. બધા ગયા પણ એને જોયું કે ક્યાંક સ્વિચ ઓન, ઇલેક્ટ્રિસિટી વેસ્ટ થતી હતી, તેને સ્વિચ ઓફ કર્યું. પછી કંઈક વોટર ટપકતું હતું તો એને પાણીનો નળ ઓકે કર્યો. તે બધું આજુબાજુ જોઈને પછી એવું પણ ગયો લિટલ બિટ લેટ. એટલે બધા વન બાય વન અંદર જાય. પછી ઇન્ટરવ્યુ શરૂ થઈ ગયું, બધા વન બાય વન અંદર જાય અને બહાર નીકળે ઇરિટેટ થઈને કે કઈ અમને તો કઈ પૂછ્યું જ નહીં, અમને તો કઈ પૂછ્યું જ નહીં, કેવું ઇન્ટરવ્યુ છે. બધા વન બાય વન ગયા. એ ભાઈનો જયારે ચાન્સ આવ્યો, એ ભાઈને કીધું કે તમને તમારી નોકરી પાકી થઈ ગઈ છે, તમે સિલેક્ટ થઈ ગયા છો. તો સરપ્રાઈઝ થયો કે મને કઈ પૂછ્યું નથી અને મારું સિલેક્શન કેમ કર્યું. તેને પૂછ્યું કે મારું સિલેક્શન કેવી રીતના થયું. એને કીધું જો અમે લોકો સીસી કેમેરા રાખ્યા છે કે જે વ્યક્તિ જવાબદાર હોય એ વ્યક્તિ સારી જોબ કરી શકે, એટલે તમારો આ રોલ પાકો અહીંયા કર. એટલે પછી એમને ઓફર કરી. અને આપણી લાઈફમાં બી ક્યારેક આવું જ થાય છે. આપણી પાસે કેટલા બધા એક્ઝામ્પલ છે. દાદી જાનકીનું એક્ઝામ્પલ છે, લોર્ડ નિર્મળ શાંતા દાદીનું છે, દાદી પ્રકાશમણી છે, દીદી મનમોહિની છે. આજે એ લોકોએ જ્યારે મેં વાત આપણે ક્યાંક વાંચ આપણે વાંચી અત્યારે આપણે ઘણી બધું વાંચતા હોઈએ છીએ, અમુક અમુક વસ્તુ આપણને ખબર પડે કે જ્યારે બાબાના ટાઈમમાં અમુક સિચ્યુએશન એવી હતી, એ વખતે લોકોએ ધીરજ રાખી. કારણ કે ધીરજ રાખી ત્યારે એનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યો. એટલે એક વખતેની વાત છે કે દાદી નિર્મળા શાંતા કલકત્તામાં હતા ત્યારે કોઈક વિશ્વામિત્ર કરીને કોઈ પ્રેસવાળા હશે, તો એમણે બાબા માટે ખોટા ન્યૂઝ છાપ્યા કે ભાઈ એ તો સાયકલના વેપારી હતા અને આમ એમાં તો બધું નેગેટિવ આપ્યું હતું. તો જ્યારે દાદીને ખબર પડી કે અભી કે અભી મેં ઉસકો માનહાનિ કા દાવા કરતી હું, પણ બાબાને પૂછ્યા વગર તો કંઈ કરે નહીં. એટલે પછી બાબાને પૂછ્યું નહીં બચ્ચે વેટ કરો, અને કહ્યું કે ઉસકા નામ ક્યાં હૈ. તો બોલે વિશ્વામિત્ર. તો કે વિશ્વામિત્ર નામ હી હૈ તો વો વિશ્વ કા મિત્ર હોગા ના, તો ઉસકો લેટર લિખો કે જો હમારી નિંદા કરતા હૈ વો હમારા મિત્ર હોતા હૈ, આપને બહુત અચ્છી બાત કી. પછી દાદીએ ટોલી સાથે બધો ફાઇન મેસેજ લખી એમને મોકલ્યું. એ ભાઈ પછી એટલા ઇમ્પ્રેસ થઈ ગયા અને પછી બાબાના ઘર માટે, સેન્ટર માટે, યજ્ઞ માટે એમણે સારી વસ્તુ લખી. સેમ થિંગ આજે આપણી લાઈફમાં બી ક્યારેક આપણે કદાચ કર્યું નથી તો બી એ વસ્તુ કદાચ આપણે સહન કરવાની આવે છે. અને જે રીતના વાત થઈ કે જે સહન કરે એ જ સહનશા બની શકે છે. અને એક વસ્તુ છે કે આપણે જ્યારે પોતાની જાતને પાક્કી બનાવવાની છે, કારણ કે કાચા પાકા લોકોનું તો કામ નહીં, એટલે પાક્કા તો બનાવવાના જ છે. અને જોઈએ કે જ્યારે કોઈ પથ્થર હોય, પથ્થર પહેલા તો પથ્થર જ હોય, પણ જ્યારે એની ઉપર અથોડા પડે, એની છણી વાગે, એ કલાકાર કારીગર હોય એને ફાઇન એને શેપ આપે, ત્યારે એ મૂર્તિ લાયક બને છે. ત્યારે એ મંદિરમાં જઈ એ મૂર્તિના રૂપમાં રખાય છે, ત્યારે એના ગળામાં હાર પડે છે. તો સેમ થિંગ બાબાએ આપણને બધાને શાર્પ એક એક વસ્તુથી, એક એક પરિસ્થિતિ બહુ સ્ટ્રોંગ કરવા માટે છે, એક એક વસ્તુથી આપણે બહુ સ્ટ્રોંગ કરવા માટે બાબાએ આ પુરસાદ કરાવી રહ્યા છે. અને ધન્યવાદ ક્યારેક કહેવાની ઈચ્છા થાય આ ટાઈમને. આજે કરોના કાળ કહેવાય છે, હાહાકાર બી છે, પણ જેમ બાબાએ કીધું ને હાહાકારની સાથે સાથે જય જય કાળ બી છે. આજે આપણે લોકોને એક્સ્ટ્રા પુરસાદ કરવાનો ટાઈમ મળ્યો, ઘરમાં બેસવાનો ટાઈમ મળ્યો. આ જે ટાઈમ છે
એ ટાઈમને આપણે યુટિલાઇઝ કર્યો. આજે જો આપણી આ જે મીડિયા છે, આ બધી વસ્તુ છે, ઇન્ટરનેટ છે, આ બધી સેવાઓ આપણને સપોર્ટ મળ્યો. સાયન્સ બાબાએ જ્યારે વર્ષો પહેલાં કહેતા હતા કે સાયન્સ બી તમને સપોર્ટ આપશે, તો આજે મને બહુ દિલથી ખુશી થાય છે કે સાયન્સ થ્રુ આપણે ક્યાં ક્યાં જઈને બધાને મળી શકીએ છીએ. આજે તમે લોકો ત્યાં છો, અહીંયા છું, પણ આપણે એકબીજાની આમને સામને છે. એ જ અનુભવ થાય છે કે હું ત્યાં આવી છું અને તમારી સામે છું. એટલે આ બધી વસ્તુ જે છે, આ બધાનું આપણે સહયોગ લઈને આપણે સેવા કરી રહ્યા છે. એટલે સહયોગની બી જરૂર છે, એકબીજાના સહયોગની બી જરૂર છે. કારણ કે આ સમયને જે ઓળખી લેશે અને જે સમયને ઓળખે, કહેવાય છે કે જે સમયને માન આપે છે ને, સમય એને માન આપે છે. એટલે આપણે આ સમય, આપણે જે બાબા હંમેશા કહે છે કે બચ્ચે તીવ્ર પુરુષાર્થી બનો, અને આપણા જે બ્રાહ્મણ જીવન છે, આ બ્રાહ્મણ જીવનમાં બી ધીરજની બહુ જરૂર છે. આપણે મમ્માને જોયા છે, કેટલી ગંભીરતા કહો, ધૈર્યતાની મૂર્તિ. આજે મમ્માએ જે કાર્ય કર્યું કે નાની ઉંમરમાં જેમણે જ્ઞાનની ગહેરાઈ તક પહોંચી ગયા, એમની કર્મણા સેવા. મમ્માને હંમેશા એક વસ્તુ થતી હતી મનમાં કે મેં પૈસાથી ક્યારે સેવા નથી કરી, પણ મારું તન 100% યુઝ કરું, મારું મન 100% યુઝ કરું. અને એમને એ બંને સેવા કરીને પોતાનું પદ ફિક્સ કરી દીધું નંબર વનમાં, નંબર વન એન્ડ નંબર ટુ, ફર્સ્ટ ફ્રેન્ડ બાબા અને મમ્મા. તો મમ્માએ પોતાની આ ધૈર્યતાના લીધે ધીરજ રાખી છે. અને મમ્માની આપણે જીવન સ્ટોરી વાંચીએ છીએ, મમ્માની વાતો સાંભળી છે, તમે બધા બી વાંચતા જ હશો, એટલે એની બહુ ગહેરામાં નથી જતી, પણ આપણી પાસે એક્ઝામ્પલ છે. આજે બ્રહ્મા બાબાએ કેટલું સહન કર્યું, એમની માટે બી ઘણી બધી વસ્તુ કહેવામાં આવી, મમ્મા માટે બી, અને દાદી પ્રકાશવાણી માટે બી બહુ ચેલેન્જ હતી. જ્યારે 1969માં બાબાએ શરીર છોડ્યું, પહેલા તો દીદી એમની સાથે હતા, પછી દાદી આવ્યા, દાદી બોમ્બેથી આવ્યા હતા, દાદીને બાબાએ રોકી લીધા. અને શરીર છોડતી વખતે બાબાએ પોતાની બધી વિલ એમના હાથમાં મૂકી, સર્વશક્તિ એમને વિલ કરી દીધી, અને પછી યજ્ઞ ચલાવ્યો બી ખરો, પણ એ વખતે ચેલેન્જીસ તો હતું એમની માટે બી, એમને બી સહન કરવું પડ્યું ઘણું બધું. પણ બાબા કહે છે ને, જ્યાં બાબા હોય છે ત્યાં સહન કરે છે, પણ સહન એટલે કહે છે ને, જ્યાં મોહબ્બત હોય છે ત્યાં મહેનતની અનુભૂતિ નથી થતી. એટલે પુરુષાર્થ તો કરીએ છીએ, દુનિયા માટે મહેનત છે, પણ આપણી માટે મોહબ્બત છે. કારણ કે આપણે કોની માટે કરી રહ્યા છે, ફર્સ્ટ થિંગ આપણે આપણી માટે કરી રહ્યા છીએ, કારણ કે મારે મારા આ જીવનને સફળ કરવાનું છે. સેકન્ડ થિંગ કોના કહેવાથી, બાબાની આજ્ઞા છે, અને જે ભગવાનની આજ્ઞા માને છે, ભગવાન એની વાત, એટલે કે જે કહેવાય છે કે જે ભગવાનનું માને છે, ભગવાન એનું માને છે. એટલે આપણે જોઈએ કે આપણી બ્રાહ્મણ જીવનમાં પણ ધીરજની બહુ જરૂર છે. ફર્સ્ટ ટુ ફર્સ્ટ આપણી લાઈફમાં જોઈએ આપણે કે શ્રવણ, આપણે મુરલી સાંભળીએ છીએ, ક્લાસીસ સાંભળીએ છીએ, તમે બધા બી બધું ઘણી બધી જગ્યાએથી મટીરિયલ એકઠું કરતા હશો, પણ ફર્સ્ટ ટુ ફર્સ્ટ શ્રવણ આપણે જે સાંભળીએ છીએ, એ સાંભળીએ છીએ, એ સાંભળીને આપણે પહેલાં તો એનું મનન કરવાનું છે. મનન કરવાનું અર્થ થાય છે કે આપણે એમાંથી પોઈન્ટ કાઢીએ છીએ, એને માટે વિચારવાનું શરૂ કરીએ છીએ, એની ઇમ્પોર્ટન્સ શીખવવા પડે છે. અને જ્યારે એની ઇમ્પોર્ટન્સ શીખવવા પડી જાય છે, કોઈ બી આપણે કોઈ બી સેન્ટેન્સ લઈ લઈએ, યા કોઈ બી ક્લાસનું કોઈ સેન્ટેન્સ લઈ લઈએ, યા મોડલનું કોઈ સેન્ટેન્સ લઈએ, તો આપણે એની ગહેરાઈમાં પછી જઈએ છીએ, મનન કરતા કરતા પછી એનું ચિંતન કરીએ છીએ કે આની ઇમ્પોર્ટન્સ કેટલી છે. એના માટે આપણે બહુ વિચારીએ છીએ. અને કહેવાય છે કે બાબાના એક એક મહાવાક્યો મિલિયનર બનાવવા માટેના છે, એની કોઈ કિંમત જ નથી, એટલી વેલ્યુબલ થિંગ છે બાબાને એક એક મહાવાક્ય. તો જ્યારે આપણે એની ચિંતન કરીએ છીએ, અને ચિંતન કર્યા પછી આપણી પાસે જ્ઞાનની ગહેરાઈ આવી જાય છે, અને આપણે એનું વર્ણન કરીએ છીએ. જ્યારે આપણી પાસે જે જ્ઞાન છે એનું વર્ણન કરીએ છીએ, ત્યારે પછી એનું વરણ થાય છે. વરણ મીન્સ આપણી અંદર ધારણ થઈ જાય છે. એટલે આ ચાર વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, શ્રવણ, મનન, ચિંતન, વર્ણન એન્ડ વરણ. તો આ પાંચેય વસ્તુ આપણી પાસે આપણે જ્યારે ધારણ કરીએ છીએ, ત્યારે જે બાબાનું મહાવાક્ય છે ને, એ સિદ્ધ થઈ જાય છે. બાબા વરદાન તો આપણે દરરોજ આપે છે, એક એક વરદાન અગર આપણે પોતાની જાતને ધારણ કરતા જઈએ તો આપણે
વરદાનથી ભરપૂર થઈ જઈએ ને, પણ ક્યારેક આપણે આ વસ્તુનું ધ્યાન આપીએ તો આપણે ઓર ભરપૂર થઈ જાય. આપણી બુદ્ધિરૂપી જોલીમાં બાબાના જ્ઞાનથી, જ્ઞાન રત્નોથી આપણે ધનવાન બની જઈએ. એટલે કહેવાય ને, રિચેસ ઇન ધ વર્લ્ડ માર્કો વાઇઝ, જ્ઞાનથી આપણે રિચેસ છે. અને બીજું જોઈએ કે એના માટે એક સાયકલમાં, સાયકોલોજીમાં એક સાયકિક ટ્રીક છે, સાયકોલોજીની એક ટ્રીક છે કે આપણે સૂઈએ છીએ. હું બહુ ડિટેલમાં નથી જતી, ઇન શોર્ટ કહું છું તમને કે આપણે જ્યારે સૂઈએ છીએ એની 10 મિનિટ પહેલા આપણું સબકોન્શિયસ માઇન્ડ એકદમ એક્ટિવ હોય, અને એ વખતે આપણે આપણી જાત સાથે જે વાત કરીએ, જે વસ્તુને આપણે યાદ કરીએ, એ પાકી થઈ જાય છે. અને સેમ થિંગ આપણે જ્યારે અમૃત વેલા ઉઠીએ, અને અમૃત વેલા ઉઠીને આપણી જે શરૂઆતની 10 મિનિટ છે એ બેડ પર બેઠા બેઠા જ આપણે એ વસ્તુની ઇમેજ કરીએ, કારણ કે આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને એ ચિત્રને સમજે છે, એ પિક્ચરાઇઝેશનને સમજે છે, એ પિક્ચરને સમજે છે. એટલા માટે અને જ્યારે આપણે આજે વિશેષ સબ્જેક્ટ જ આપણે લઈને બેઠા, આજે છે આપણા માટેનો સબ્જેક્ટ વિશેષ દિવસ છે ત્યારે તમૂર્ત બનવા માટે, તો આપણી પોતાની સબકોન્શિયસ માઇન્ડને ઓર્ડર કરીએ કે મારે ધૈર્યતા ધારણ કરવી છે, આજે મારે વિશેષ અમૃત વેલા કરવો છે, અને ધૈર્યતાપૂર્વક બાબા સાથેની સર્વ શક્તિઓનું પોતાની અંદર એક્સેપ્ટ કરવી છે. એ પહેલા આપણે સબકોન્શિયસ માઇન્ડને ઓર્ડર આપી દઈએ. એવું સેમ થિંગ આપણે અમૃત વેલાને એક્યુરેટ બનાવી શકીએ છીએ. અને કહેવાય છે જેનો અમૃત વેલા એક્યુરેટ હોય એનો દિવસ બી સર્વશ્રેષ્ઠ છે, કારણ કે જેની સવાર સારી હોય એનો દિવસ બી સારો છે. અને અમૃત વેલા આપણી માટે છે સ્પેશિયલી, બાબા આપણી માટે, આપણે મળવા માટે સ્પેશિયલ આવે છે. એટલે આપણે અમૃત વેલા એક્યુરેટ કરવા માટે, કારણ કે અમૃત વેલા ક્યારેક છે ને બધા ખાલી સમય પર આવીને બેસી જતા હોય સમય સાચવવા માટે, અને બીજા લોકો છે એ નેમિનાથ થઈને બેસતા હોય, અને થર્ડ વર્ડ છે એ સ્નેહ મૂરત થઈને બેઠા હોય. આપણે થર્ડ વર્ડ ની વાત કરીશું, પહેલા તમે બધાને એક્સપિરિયન્સ છે આપણે થર્ડ વર્ડ કે સ્નેહથી બાબાની સાથે મિલન બનાવતા હો, કે ભગવાન જે મારી સાથે, આજે મારી સાથે જે ભગવાન છે, બાબા છે, એ બાબા સાથે અત્યારે મારે મિલન બનાવવાનો સમય છે, સૌથી શ્રેષ્ઠ સમય મારો છે અત્યારે, અને ભગવાન પાસેથી મારે આજે ભરપૂર થઈને ઉઠવું છે. આજનો અમૃત વેલા મને બાબા શક્તિઓથી, ગુણોથી ભરપૂર કરી દે, કારણ કે ભગવાન તો ખુલ્લા ભંડારા જેવો છે, જેટલું લેશો એટલું એની પાસે ખૂટવાનું નથી. આપણે લેતા લેતા થાકી જઈએ છીએ, પણ ભગવાન આપતા આપતા થાકતા નથી. એટલે અમૃત વેલા આપણે શ્રેષ્ઠ કરીએ. સેકન્ડ આપણો આવે છે મુરલી, કે જે મુરલી છે બાબાની પાસેથી જે આપણે મહાવાક્ય સાંભળીએ છીએ એ મહાવાક્યોની એક્યુરેસી સમજીએ. મને હંમેશા મમ્મા યાદ આવે આ વસ્તુ માટે, કે મમ્મા એ જે થઈને મુરલી સાંભળતા હતા, એ કે કોઈ એમની જે સ્ટેજમાં બેઠા છે એ સ્ટેજમાં બેસીને મુરલી સાંભળતા હતા, એક બાબા પાસે એમની બુદ્ધિ અને દ્રષ્ટિ, અને એમની પાસેથી એ પૂરી આખી મુરલી એક્સેપ્ટ કરી લેતા હતા અંદર. અને એ વખતે જ એમનું ચર્નિંગ થઈ જાય, અને આપણે બધા જે પુરાના છે બધાને ખબર છે કે બ્રહ્મા બાબાનો, શિવ બાબા અને બ્રહ્મા બાબાના બાપદાદાનો ક્લાસ ફિનિશ થાય પછી સીધા બધા મમ્માના રૂમમાં જતા હતા, અને મમ્મા તરત જ આખી મુરલીનો સાર સંભળાવી દેતા હતા. તો કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજ મમ્મા પાસે હતી, મમ્મા પાસે કેટલી વિશેષ શક્તિ હતી કે બંને વસ્તુ એકદમ એક્યુરેસીથી કરતા હતા, સાંભળવાનું બી ખરું, જર્નિંગ બી કરી લેવાનું, ધારણ બી કરી લેવાનું, અને બધાને સંભળાવવાનું બી ખરું. એટલે જે આપણે વાત કરી કે શ્રવણ કરવાનું, મનન કરવાનું, ચિંતન કરવાનું, વર્ણન કરવાનું ને મનન કરવાનું, તો આજે એ મુરલીની ગહેરાઈ સમજી શકીએ આપણે. અને એક એક મુરલી તો લાખો રૂપિયાની છે જ. અને પછી આપણે જોઈએ કે દિવસ દરમિયાન આપણી દિનચર્યા તો ચાલતી જ હોય, બ્રાહ્મણ પરિવારની શ્રેષ્ઠ દિનચર્યા છે, તેમાં આપણે ટ્રાફિક કંટ્રોલ લઈ લઈએ કે ટ્રાફિક કંટ્રોલ આપણું જસ્ટ મિનિટ, આ બધી જ આપણી દિનચર્યામાં આપણે ટ્રાફિક કંટ્રોલ આપણી આ દિનચર્યામાં આપણે સેટ કરેલું છે, પણ ક્યારેક આપણે આ ટ્રાફિક કંટ્રોલ કરીએ છીએ, જસ્ટ મિનિટ કરીએ છીએ, એની બી આપણે વેલ્યુ રાખીએ, કારણ કે એ એક મિનિટ આપણને જે મળી છે એ આપણે એક મિનિટ આપણે બહુ સારી રીતે યુઝ કરીએ. એક મિનિટમાં જ આપણે આપણી પોતાની જાતને
અવેર કરી દઈએ અને પછીનું જે કામ કરવાનું છે એ એક મિનિટ પર આધાર રાખવાનું છે. એટલે જો મારી એક મિનિટ મેં સફર કરી બાબાની યાદમાં, બાબાની યાદમાં હું શક્તિશાળી બની ગઈ, પછી હું મારે એક્શન તો કરવાનું છે, બીજું જે આપણે જે કાર્ય કરવાનું છે કરવાનું, એ કાર્યમાં બી એની શક્તિ ભરાવાની છે. એટલે એડજસ્ટમેન્ટ છે કે આપણું ટ્રાફિક કંટ્રોલ છે, એ બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે જોઈએ છે કે આ સંગમ યુગમાં આપણે બધા યોદ્ધા છીએ, આપણે માયા સાથે યુદ્ધ કરી રહ્યા છીએ, બીજા કોઈની સાથે નહીં, પોતાની જાત સાથે યુદ્ધ કરી રહ્યા છે. ક્યારેક આપણને મન ડગો દઈ દે છે, ક્યારેક કોઈ પરિસ્થિતિ ડગો દઈ દે છે, પણ આ ધીરજ છે એ લાઈક કવચ, ઢાલનું કામ કરે છે, કે એ શક્તિની ઢાલ થઈને આપણી આપણી રક્ષા કરે છે. એટલે ધીરજ બહુ જરૂરી છે અને રાઈટ ટાઈમ પર રાઈટ ડિસિઝન લેવા માટે ધીરજની જરૂર છે. પછી આપણે જોઈએ કે આપણા જીવનમાં પરિસ્થિતિ અનુસાર બાપા આપણને શક્તિ બી આપે છે. હંમેશા અનુભવ કર્યો છે કે પરિસ્થિતિ આવે તે પહેલા બાબા એની સર્વ શક્તિ આપણને આપી દે છે કે પછી આપ ઇસકો વિજય પ્રાપ્ત કરકે દેખાઓ. અને જ્યારે બાબા પાસે આપણે સર્વ શક્તિ લઈને એ સિચ્યુએશનનો સામનો કરીએ છીએ તો અમે ઓટોમેટિક સમસ્યાનું નિવારણ બી થઈ જાય છે અને આપણે વિજય થઈ શકે છે. એટલે આપણે હંમેશા પોતાની જાતને યોદ્ધા કહીએ છીએ અને યોદ્ધા આ ધીરજથી ધીરજ આપણી ઢાલ બનીને આપણને સપોર્ટ આપે છે. પછી કહીએ કે બાબાની માટે આપણે કહીએ છીએ, બાબાએ એક મુરલીમાં કહ્યું હતું કે જો હિંમતવાન બચ્ચે હૈ બાબા ઉસકો મદદ દેતા હૈ. અને આપણે જો દુનિયાની ભાષામાં ભી હિંમત હૈ બચ્ચે મદદ બાપ, આપણી ભાષામાં આપણે કહીએ છીએ, દુનિયામાં ભી સેન્ટેન્સ છે કે હિંમત હૈ બચ્ચે મદદ ખુદા, પણ આપણે માટે તો બાબા છે. તો આપણે હિંમત કરીશું તો બાબા 100% આપણને મદદરૂપ થવાના છે અને આપણે શક્તિથી ભરપૂર કરવાના છે. એટલા માટે આપણા બ્રાહ્મણ જીવનને સફળ કરવા માટે ધીરજ રાખવી પડશે. સેકન્ડ થિંગ કે આપણી આ દિનચર્યામાં બી આપણે ધીરજનો ઉપયોગ કરીશું, કારણ કે આખી દિવસ દરમિયાન આપણી લાઈફમાં જે બી સિચ્યુએશન્સ આવે છે, કારણ કે આપણે બધા ચાર્ટ રાખીએ છીએ, આમાંથી કદાચ એવા એક બે પર્સન્ટ હશે જે કદાચ નહીં રાખતા, બાકી ઓલમોસ્ટ બધા ચાર્ટ રાખીએ છીએ. તો જ્યારે આપણે આ ચાર્ટ રાખીએ છીએ તો આપણી જાતને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અમારી કાલે આ મિસ્ટેક થઈ હતી, કાલે મારો એક્યુરેટ અમૃત વેલાનો તો થયો ગયા. આપણે જે બી આપણા પોઈન્ટમાં ચાર્ટમાં જે બી પોઈન્ટ રાખ્યા હોય એ પ્રમાણે, તો પોતાની જાતને ચેક કરવા માટે આ ચાર્ટ બહુ જરૂરી છે. અને આખા દિવસમાં આપણે એટેન્શન રાખ્યું હોય આપણી ઉપર, ત્યારે આપણે પોતાની જાતને ચેક કરવું બહુ ઇઝી થઈ જાય છે. એટલે અમૃત વેલાથી મોરલી ક્લાસ, મોરલી ક્લાસથી દિનચર્યા. અને બીજી એક વસ્તુ છે કે આપણે કહેવાય છે કે આપણા સંકલ્પો, સૌથી પહેલા તો આપણા સંકલ્પો જ ઉપસ્થિત પેદા થાય છે. એટલે કહેવાય છે કે બ્રહ્માની જેમ આપણે સંકલ્પોનું રચના કરીએ. આપણે જે ભગવાન સવારના અમૃત વેલા જ આપણે અમુક વસ્તુ ડિસાઈડ કરીએ, સ્પેશિયલી તો આપણે રાતના જ બધું સ્વીકાર ડાયરી લખીને મૂકીએ કે મારે કાલે કાલનો દિવસ કેવી રીતના પસાર કરવો છે, અમૃત વેલા કેવી રીતના કરવો છે. એટલે સવારે જ એ પછી અમૃત વેલામાં જ આપણે પ્લાનિંગ થઈ જાય. બાબા હંમેશા કે મન ઓર બુદ્ધિ કા પ્લાનિંગ બનાવો, મન ઓર બુદ્ધિ કા પ્લાનિંગ બનાવો તો સફળ હો જાઓ. કે તો સવારે જ આપણે મન અને બુદ્ધિમાં પ્લાનિંગ બનાવીએ કે આજનો દિવસ મારે શું કરવાનું છે, કઈ કમી કમજોરીને ભરવાની છે, વિશેષ મારે શું કાર્ય કરવાનું છે, મનસા વાચા કર્મણે મારે કેવી રીતના સેવા કરવાની છે, મારી યોગ કેવી રીતના કરવાનો છે. કારણ કે એક ને એક પ્રકારથી યોગ કરવાથી બી આપણે ફરક પડી જાય છે. એટલે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના યોગ કરીએ. અને જે અત્યારે 5 ફોર્મ્સ આપણે બધા, મને લાગે છે ત્યાં સુધી મોર ધેન 20 યર્સ આપણે આ વસ્તુ કરી રહ્યા છે કે આપણે 5 ફોર્મ્સમાં આપણે યોગ કરી રહ્યા છીએ કે ભાઈ મેં આત્મા હું, મેં હું દેવતા આત્મા હું, મેં પૂજ્ય હું, મેં હું પૂજારી બનતા હું, મેં હું બ્રાહ્મણ બનતા હું, મેં હું ફરિશ્તા બનતા હું. તો એ પાંચેય આપણા સ્ટેજીસ છે, એ પાંચેય સ્ટેજીસમાં આપણે ધીરજ રાખવી પડશે. આપણે સંકલ્પ તો કર્યો, પણ સંકલ્પ કર્યા પછી એની અનુભૂતિ માટે આપણે ધીરજ રાખવી પડશે. અને આપણે વિચારીને તરત રિઝલ્ટ મળે છે એવું નથી,
એટલા માટે. એટલે જ્યારે આપણે યોગ કરીએ છીએ એમાં બહુ ધીરજની જરૂર છે. એટલે બાબાએ ઘણી સ્ટેજીસ આપણને બતાવી છે કે તમારી યોગની સ્ટેજીસ આવવી જોઈએ. તો ઘણા બધા લોકો સ્પેશિયલી જે અમુક જણા યોગમાં બેસતા હોય છે તે એમની સાથે ક્યારેક યોગ પોતાની જાતની સાથે જ કરતા હોય છે. ફર્સ્ટ તો એમનું મન ને બુદ્ધિ એમને કંટ્રોલમાં રાખી શકતું નથી, અને સેકન્ડ થિંગ કે આજે વર્તમાન સમયમાં જે ચાલી રહી પરિસ્થિતિ છે એ ચાલી રહી પરિસ્થિતિને આપણે જેટલા આપણા અંદર જવા દઈશું એટલું ક્યાંક ને ક્યાંક આપણને ડિસ્ટર્બન્સ કરવાનું છે. એટલે આપણી જાતને એવી બનાવીએ કે આપણે આપણી જાતને કેટલું સાંભળવું છે, કેટલું બોલવું છે અને કેટલું વિચારવું છે, આપણા વિચારોને પણ આપણા હાથમાં રાખવાના છે. ત્યારે જ આ સંકલ્પ શક્તિ આપણને સપોર્ટ બનશે. અને કહેવાય છે કે આપણી સંકલ્પ શક્તિ છે આપણું સંસાર રચાયો છે. કારણ કે આ બધા ક્રિએશન છે. આફ્ટર 69 ની સર્વ આત્માઓ બ્રહ્મા બાબાની સંકલ્પની શક્તિનું ક્રિએશન છે. આપણે બધા એની રચના છીએ. એટલે સંકલ્પ શ્રેષ્ઠ, આપણા સંકલ્પોને શ્રેષ્ઠ કરવા પડશે. એટલે કહેવાય છે કે તમે જેવું વિચારો છો એવું તમારી સામે રિઝલ્ટ આવે છે. એટલા માટે કે અને આપણી કહેવાય છે કે એક જ સેકન્ડમાં આપણી હાર હોય છે ને એક જ સેકન્ડમાં આપણી જીત હોય છે. તો એક જસ્ટ સ્ટોરી સાંભળી હતી, ઇન શોર્ટ હું વાત કહીશ તમને કે એક શંભુ નામનો માણસ હતો. એ ઈમાનદાર હતો, તો નોકરી માટે આમથી તેમ ફરતો હતો. તો એ ચાલતા ચાલતા એના હવે સાંજ પડગ આવી હતી, તો સાંજે એના ઘર તરફ જતો હતો. એટલામાં જે ભાઈ પાછળ દાદા જેવા હતા એને બૂમ પાડી, ભાઈ કોઈ મજૂર મળશે? તો પેલા ભાઈએ કીધું કે હા ભાઈ, શંભુભાઈએ કીધું કે હા ભાઈ હું જ છે, લાવ શું કરવાનું છે? તો કે મારી પાસે આ પોટલું છે, ત્રણ પોટલા હતા એમની પાસે, એટલે કે આ પોટલા ઉંચકીને જવાનું છે. એટલે પેલા કે આ એક પોટલું પહોંચક, તો એ બહુ હેવી છે. એટલે કે સારું, પછી કે તમે 2 રૂપિયા આપીશ. એટલે કે કઈ વાંધો નહીં, ચલો 2 રૂપિયા તો 2 રૂપિયા. એ પોટલું લઈને ચાલતા થયા. ચાલતા ચાલતા પેલા ભાઈ એની તરફ જોયા કરતા હતા. તો પેલાને થોડું ખબર તો પડી ગઈ કે આ થોડું હેવી છે. એટલે એને પૂછ્યું કે આમાં શું છે? કે કશું જ નથી, આમાં ખાલી 1-1 રૂપિયાના કોઈન્સ છે. તો પેલો ભાઈ તો મારે શું એમ કહીને આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા નદી આવી. હવે નદીના પાણી હતા. એટલે પેલા દાદા કે મારે, પેલો ભાઈ તો આગળ ચાલવા લાગ્યો, શંભુ તો યંગ હતો તો ફટાફટ ચાલવા લાગ્યો, પણ દાદા પાછળ જ ઉભા રહી ગયા. તો શંભુ કેમ ઉભા રહી ગયા દાદા? તો કેમ મારે આવા પાણીમાં ચલાશે નહીં મારથી, એક તો મારી કમર વળેલી છે ને આવી રીતના. એટલે કે તું આપ એક પોટલું લઈ લે ને, તને એક્સ્ટ્રા પૈસા આપીશ. પેલો ભાઈ કે ઓકે આપી દો. તો સેકન્ડ પોટલું આપ્યું, પણ કે તું આ લઈને ભાગી ના જતો, કારણ કે આમાં છે ને સિલ્વર કોઈન્સ છે. નહીં ભાગવું, ચલો ને દાદા. પછી ચાલ્યા. પછી નદી ક્રોસ થઈ ગઈ. થોડા આગળ જતા પર્વત આવ્યો, તો ડુંગર ચડવાનો હતો. તો દાદા પાછા ઉભા રહી ગયા. તો દાદાને કહે કે હવે દાદા શું થયું? તો કે આ પોટલું લઈને મને આટલું ઉપર ચડવું નહીં ફાવે. તો પેલા ભાઈ કે મને આપી દો, ચલો મારા પૈસા તમને આપતા. એટલે એને ત્રીજું પોટલું આપ્યું. પણ કે આ તને કેવી રીતના આપો, આમાં તો સોનાની સિક્કા છે. કે હું તમને આવો દેખાવ છું? મારી જૂની જે જોબ હતી, જે હું જ્યાં નોકરી કરતો હતો ત્યાંનો સેટ મને બેઈમાની કરવા માટે કહેતો હતો, એટલે જ મેં જોબ છોડી છે. શંભુએ એમ જ કહી દીધું. એન્ડ ધેન આગળ ગયા. શંભુ ચોટી પર પહોંચીને વિચારે છે, અગર હું આમાં સોનાના સિક્કા છે, ચાંદીના સિક્કા છે, હું તો ધનવાન થઈ જઈશ. એક સેકન્ડ હું એક માલામાલ થઈ જઈશ. મારી પત્ની જે મને હંમેશા ટોણા મારતી હોય છે એ ખુશ થઈ જશે. અને બિચારા કાકા મને ક્યાં શોધી શકવાના? દાદા તો ભાગતા ભાગતા જ, એને 3 પોટલા ઉંચકીને ભાગતા ભાગતા હાંફી બી ગયો, પણ એ સીધો રોકવાય પોતાના ઘરે. હવે ઘરે જઈને એની વાઈફને વાત કરી કે આ વસ્તુ છે. પોટલું ખોલ્યું, પોટલા ખોલતા ખોલ્યું, એમાં જોયું તો નસીબ ખૂટ્યું. ગાયરે મારું નસીબ, માટીના ટેપા હતા કોઈન્સ એમાં શેપમાં. અને એમાંથી પછી એની વાઈફની ચિઠ્ઠી મળી. સો વન્ડરફુલ થિંગ. એક સેકન્ડ એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે અગર તું ભાગ્યો ના હોત તો આ રાજ્યના ખજાનચી બનવાનો ચાન્સ મળત તને. કારણ કે અત્યારે એક ઈમાનદાર ખજાનચીની જરૂર છે, ખજાનાનો રક્ષકની જરૂર છે.
અને પોતાની જાતને ઠોકી કે એક ક્ષણ માટે હું ફેલ થઈ ગયો, અને કે પછી એને થયું કે આવી એક્ઝામ લેવા વાળો કોણ હશે. એમાં ચિઠ્ઠીમાં પહેલે જ લખી હતું કે આ ટેસ્ટ પેપર આ કસોટી રાજા પોતે કરી રહ્યા છે. તો જસ્ટ આપણને થાય કે આપણી લાઈફમાં બી આવી જ વસ્તુ ક્યારેક થતી હોય છે કે એક સેકન્ડ માટે જ આપણે નાસીપાસ થઈ જઈએ. પરિસ્થિતિ કહો કે ગમે તે વસ્તુ લાઈફમાં જે બી સિચ્યુએશન આવી છે એનાથી આપણે નાસીપાસ થઈ ગયા અને આપણે પોતે ક્યાંક ફેલ થઈ ગયા. દુનિયાને તો કદાચ ના ખબર પડે, પણ આપણે પોતાની જાતને ઓળખીએ છીએ, પોતે ચાર્ટ રાખીએ છીએ, એટલે આપણને રિયલાઇઝ થાય છે કે હા, મારાથી કંઈક મિસ્ટેક થઈ ગઈ. અને બાબાના આપણે જ્યારે બની જઈએ છીએ ત્યારે બહુ આપણે સેન્સિટિવ થઈ જઈએ છીએ. દુનિયા માટે દુનિયાવાળા કેસ ઇઝ ઓકે, નથિંગ, પણ આપણે લોકોને બહુ ફીલ થાય કે મારાથી આ ભૂલ થઈ ગઈ. એટલા માટે એટલે બાબા હંમેશા આપણે કહે તમે તમારું જાતનું ચેકિંગ કરો, કારણ કે આપણે જેટલું જ પોતાની જાતને ચેક કરતા થઈશું એટલું જ આપણી અંદર આપણી વિશેષતાઓનો સ્ટોક આપણે જમા કરીશું. એટલા માટે અને હિંમતને હારવાની નહીં ક્યારે. અને જે વ્યક્તિ હિંમત હારી જાય છે કહેવાય છે બધાથી હારશો ચાલશે, પોતાની જાતથી ક્યારે બી હારવાની નહીં. એટલે પોતાની જાતને હંમેશા સ્ટ્રોંગ રાખવાની. જે રીતે આગળ વાત થાય આપણી પાસે આપણી લાઈફમાં તનથી બી પેપર આવશે, મનથી બી, સગા સંબંધીઓથી બી પેપર આવશે, બધાની સાથે પેપર આવશે, બધી વસ્તુ બરાબર છે. પણ જ્યારે આપણી આત્માને આપણે સર્વ શક્તિઓથી સર્વ ગુણોથી ભરપૂર કરી હશે તો આપણે અચલ, અડોલ, અટલ આપણી સ્થિતિ હશે. આપણને કોઈ હલાવી નહીં શકે. આપણે આપણા યજ્ઞની હિસ્ટ્રીમાં આપણે બધાએ જોયું છે, અને સ્પેશિયલી તમારા બધામાંથી ઘણા બધાનો એક્સપિરિયન્સ બી હશે લાઈફમાં, કારણ કે હરિનો માળક છે, સુરાનોનો કાયલનું કામ છે. એટલે ભગવાનની શ્રીમદને ફોલો કરીને આ બ્રાહ્મણ જીવન પસાર કરી રહ્યા છે આપણે, એ બહુ મોટી વસ્તુ છે. એટલા માટે ધીરજની જરૂર છે, હિંમત કહો, ધૈર્યતા કહો, અને આપણા આત્મવિશ્વાસ. આપણામાં આત્મવિશ્વાસ બી હોય ત્યારે અને આપણું મન કે જીતે જગત જીત, મનને હારે હાર, મન કે જીતે જીત. તો આપણી સામે આ એક સિચ્યુએશન આવી, આ તો જસ્ટ એક સ્ટોરી હતી, પણ જ્યારે આપણે આપણી જાતને ચેક કરીએ કે ક્યાંક મારી લાઈફમાં કોઈ કોઈ દિવસ દરમિયાન કંઈક એવી પરિસ્થિતિ આવી છે જેના લીધે હું કંઈક પોતાની જાતમાં અપ એન્ડ ડાઉન થયો છું, મારી સ્થિતિ ઉપર નીચે થઈ છે. બાકી તો આપણી સ્થિતિ કહેવાય છે, બાબાની ભાષામાં કહીએ કે જ્યારે પરિસ્થિતિ આવે, વિપરીત પરિસ્થિતિ હોય, ત્યારે તમારી સ્થિતિ ઉપરામ હોવી જોઈએ. અને જ્યારે આપણી ઉપરામ સ્થિતિ હોય તો આપણે કોઈ બી પરિસ્થિતિનું આપ ઇઝીલી આપણે એનો સામનો કરી શકીએ છીએ. એટલા માટે કે આ ધીરજ શબ્દ કહો, હિંમત શબ્દ કહો, ધૈર્ય કહો, આ બધી વસ્તુ એકબીજા કનેક્ટેડ છે. અને કહેવાય છે શાંતિ અને ધીરજ એક સિક્કાની બે બાજુ છે. જ્યારે આપણે શાંતિથી રહીશું ત્યારે આપણી અંદર ધીરજ ઉભી થશે, ધીરજનો ગુણ બહાર આવશે. કારણ કે પેશન્સ તો જોઈએ જીવનમાં, અને કહેવાય છે કે ધીરજના ફળ મીઠા હોય છે. તો જે આ ફળ આપણને જે મળવાનું છે, આપણે જે પુરુષાર્થ કરી રહ્યા છીએ અત્યારે, એનું ફળ આપણને જ્યારે ફ્યુચરમાં મળવાનું છે એ પણ ક્યારેક મીઠું લાગશે, જ્યારે આપણે ઊંચા સ્ટેજ પર હોઈશું. આપણને કોમન ફળ તો જોતું નથી, કારણ કે બાબા હંમેશા કે આપ તો મેરે રાજા બનને વાલે બચ્ચે હો, આપ તો મહારાજા બનને વાલે, આપ તો લક્ષ્મીનારાયણ બનને વાલે બચ્ચે હો. તો લક્ષ્ય આટલું ઊંચું છે, તો લક્ષ્ય ઊંચું છે તો એની સાથે સાથે લક્ષણ બી એવા હોવા જોઈએ, અને લક્ષણની સાથે સાથે આપણી પાસે એવો પુરુષાર્થ બી હોવો જોઈએ, અને પુરુષાર્થની સાથે સાથે આપણી પાસે એટલી ધીરજ બી હોવી જોઈએ. કારણ કે ઘણા લોકો લોંગ ટાઈમથી જ્ઞાનમાં ચાલતા હોય, ક્યારેક કહેતા હોય છે કે શું આ એક જ પ્રકારનું અમૃત વેલા, શું આ એક જ પ્રકારની મુરલી સાંભળે. બાબા એકની એક વસ્તુ કેટલી વાર કહે છે, પણ બાબા કેટલી વાર કહ્યું છે આપણને, તો બી આપણે સુધર્યા તો નહીં. આપણે સુધરી જઈશું ને એ દિવસ બાબા કહેવાનું બંધ કરી દેશે. અને આજે જોઈએ પરિવર્તન, કે યજ્ઞનું પરિવર્તન આપણે જોયું જયારે બ્રહ્મા બાબા હતા ત્યારે સિચ્યુએશન, ત્યારે કેવી સિસ્ટમ હતી, પછી બાબાના અવ્યક્ત થયા પછીની જે સિસ્ટમ શરૂ થઈ,
જૂના છે, એમને ખબર છે કે કેવી રીતે આપણે મળ્યા છે બાબાને, મધુબનની કેટલી પાલના લીધી છે. અને હવે થર્ડ, હવે ત્રીજો પા ચાલે છે, ત્રીજું પૂ ચાલી રહ્યું છે સમયનું. તો હવે આ સિચ્યુએશનમાં બી આપણે નાસીપાસ નથી થવાનું. કે ઘણા લોકોને એવું થતું હોય ને કે બાબા તો નથી આવતા. બાબાએ કીધું છે, હું મારા બાળકો માટે હર હંમેશ હાજર, હજુર હાજર હૈ, હજરા હજુર હાજર હૈ. તો બાબા આપણી સામે છે જ અને આપણી માટે રોકાયા જ છે. આજે બ્રહ્મા બાબા કોની માટે રોકાયા છે? આપણી માટે, કે મારા બાળકો ક્યાંક કમ્પ્લીટ થઈ અને મારી સાથે તૈયાર થઈને સંપન્ન, બાબા ઓલવેઝ શબ્દ યુઝ કરે સંપન્ન, સંપૂર્ણ સંપન્ન બનીને બાબા સાથે જવાનો છે. બીજા લોકો છે સજા ખાઈને બી જશે અને પ્યારથી બી જશે. હવે આપણા હાથમાં છે કે આપણે કેવી રીતે આપણો રસ્તો ક્લિયર કરવાનો છે. કારણ કે બધાના લાઈફમાં કંઈ નું કંઈક તો છે જ, કોઈનો લાઈફ અત્યારે કમ્પ્લીટ નથી. બધાની પાસે કોઈનું કોઈ ટેસ્ટ પેપર છે. અને કહેવાય છે કે બાબાના બન્યા પછી આપણને ટેસ્ટ પેપરનો અનુભવ થવાનો શરૂ થાય છે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય કે બાબાના બન્યા પછી જ આ પરિસ્થિતિ કેમ આવી મારી પાસે? પહેલા બી એ પરિસ્થિતિ હતી જ, પણ રિયલાઇઝેશન નહોતો. પણ બાબાના મળ્યા પછી, જ્ઞાન એક્સેપ્ટ કર્યા પછી, યોગના લીધે આપણી અંદર ક્લેરિટી આવતી ગઈ. અને યોગના લીધે જે ક્લેરિટી આવી, એટલે જ આપણે એને ઓળખી શક્યા કે ભાઈ આ રોંગ થઈ રહ્યું છે, વોટ ઇઝ રાઈટ વોટ ઇઝ રોંગ, આપણે કમ્પેર કરી શક્યા. કારણ કે જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ તો આપણે શાંતિથી કમ્પેરિઝનથી આપણું એ રિઝલ્ટને આપણે પરિવર્તન કરી શકીએ છીએ. આજે હું ફેલ થઈ છું, પણ કાલે મારે ફેલ નથી થવાનું. આજે મારાથી આગળ ભૂલ થઈ છે, કાલે મારાથી આ ના થયું છે. લાઈક મમ્મા, એક જ વાર ભૂલ થાય, બીજી વાર જિંદગીમાં ભૂલ ના થાય, એનું નામ કહેવાય પુરુષાર્થ. તો આપણે બધા પુરુષાર્થી છે અને પુરુષાર્થ કરતા કરતા જ આપણે આટલે સુધી પહોંચ્યા છે. અને હરેક આત્માની એક એક સ્ટેજ અલગ અલગ છે પોતાની, પણ બાબા તો આપણે બધાને એક જ દ્રષ્ટિએ જોવે છે કે આ બધી વિશેષ આત્માઓ છે. કારણ કે આપણે બધા બાબાને સિલેક્ટેડ આત્માઓ છે. આજે આમાંથી કોઈ બી કોમન વ્યક્તિ નથી બેઠો મારી સામે, આજે મારી સામે કોઈ બી કોમન નથી. બધા પોતપોતામાં નંબર વન છે. બધા પોત, આજે તમને બધાને ગ્રેડ આપવાનું આવે ને, તો બધા એક પોતાની જ રીતે તમે સિલેક્ટ કરો, તમે પોતાની જાત સાથે નંબર વન છો. કારણ કે તમારી લાઈફ હું ના જીવી શકું, મારી લાઈફ તમે ના જીવી શકો. તમે જે અત્યારે પાસ કરી રહ્યા છો, જે સિચ્યુએશન, જે પરિસ્થિતિ, અને તમે જે ફેસ કરી શક્યા છો, એ કદાચ હું ના કરી શકે. કારણ કે હરેક આત્માની સિચ્યુએશન અલગ છે, હરેક આત્માની ક્વોલિટી અલગ છે, હરેક આત્માની કેપેસિટી અલગ છે. અને કોઈ બી વસ્તુ કેપેસિટી અનુસાર જ એક્સેપ્ટ કરી શકે. જસ્ટ અમે લોકો કંઈક, અમે લોકો સાંજે અવ્યક્તવાણી વાંચીએ છીએ અને પછી અમૃતવેલા પોઈન્ટ બી વાંચીએ છીએ. તો એમાં કંઈક વસ્તુ આવી હતી, એન્ડ ધેન અવ્યક્તવાણીની અંદર જ એક હતું કે બાબા, બાપ દાદા જ્યારે દાદી ગુલસાનમાં અવતરણ થાય, એન્ટ્રી કરે, ત્યારે એનું પાવર સો પાવરફુલ. અને એ દાદી ગુલસાનની સહન શક્તિ છે કે આટલો ફૂલ ઓફ પાવર, એ પાવરને એ એક્સેપ્ટ કરીને આટલા કલાકો પહેલા, તો કેટલા કલાક બાપ દાદા રહેતા હતા, તો બી આટલા કલાક બાબાને સાથે આવી રીતના પોતાનું બોડીથી સેવા કરતા રહ્યા. કેટલી સહન શક્તિ જોઈએ, કે આટલી બધી પાવરફુલ થિંગને પોતાના અંદર ધારણ કરી અને સ્ટેબલ રહેવાનું છે. કેટલી મોટી વસ્તુ છે, એટલે કેટલી વિશેષ સેવા છે. એટલે સહન શક્તિની જરૂર છે. આજે આપણે જોઈએ કે આપણે જ્યારે સહન શક્તિ આપણા જીવનમાં ઉતારીએ છીએ, કારણ કે સહન કરવાથી જ આપણે સહનશાહ બનવાના છે. તો દાદી ગુલસાની પર વાત સાંભળતા હતા, તો દાદીને કોઈ કીધું, દાદી મને કેટલી વાર સહન કર્યા? 10 બાર તો મેને સહન કિયા. તો દાદી કહ્યું, 10 વાર કર્યું તો એક વાર ઓર કરી લે તો વિજય થઈ જાય. સેમ થિંગ, કે આપણે સહન કરતા કરતા સહનશાહ બનવાનું છે. એટલે જેટલું સહન કરીશું એટલી આપણી અંદર કેપેસિટી. આપણે જો કોઈ બી વસ્તુ આપણા જીવનમાં આવે, એને સહન કરતા શીખી જઈએ ને, તે વસ્તુ છે ને લાઇટ થઈ જાય. કોઈ બી વસ્તુને તમે એક્સેપ્ટ કરી લો, ઠંડી બહુ છે, એક્સેપ્ટ કરી લો, તમને પછી ધીરે ધીરે ઠંડીનો અનુભવ જ નહીં થાય. કારણ કે તમારા સબકોન્શિયસને તમે કહી દીધું કે આપણે એક્સેપ્ટ કરવાનું છે. એટલે કોઈ બી ચીજને આપણે એક્સેપ્ટ કરી લીધી તો એ વસ્તુ આપણે પરેશાન નહીં કરે. અને તમે પરેશાન થશો ક્યારે? કારણ કે તમે એને
અવોઇડ કરવાની કોશિશ કરશો. અને જ્યારે આપણે અવોઇડ કરીએ છીએ ને ત્યારે જ આપણે એની સાથે ફાઇટ કરવી પડે છે. આપણે એને સ્વીકારી લઈએ, ઇઝ ઓકે, ઠંડી છે તો છે, ગરમી છે તો છે, વરસાદ છે, કોઈ બી વસ્તુને આપણે એક્સેપ્ટ કરી લઈએ. આજે સ્પેશિયલી વ્યક્તિની જ વાત કરીએ, આપણે પોતાની જાતને સુધારી શકીએ, બીજાને ના સુધારી શકીએ. એટલે આજે આપણે પોતાની જાતને સુધારવાની છે, લોકોને નહીં. એક જસ્ટ એક વાત સાંભળી હતી કે આપણી અંદર ધીરજ ક્યારે ખૂટી જાય, જ્યારે આપણું કહેવું માનવામાં ના આવે ત્યારે અંદરથી થાય કે મારું કહેવાનું ના માન્યું. એક એક્ઝામ્પલ છે કે એક સાસુમાં હતા, એ તૈયાર થઈને કીટી પાર્ટી માટે જવાના હતા. એટલામાં એમની વહુએ કહ્યું કે ભાઈ મમ્મીજી તમે આજે છોકરા સાચો, હું આપણે થોડું શોપિંગ કરીને આવું છું. તો એની સાસુ કે હું તૈયાર થઈને બેઠી છું. પછી એના મમ્મીને કીધું કઈ વાંધો નહીં, ચલો કઈ આજે આ છોકરાઓ સાથે રહી લો, એમને કંઈક સારું બનાવીને ખવડાવો, એમને ખુશ કરો, કદાચ કીટી પાર્ટીમાં કદાચ કંઈક સમથિંગ રોંગ થવાનું હશે એનાથી હું બચી ગઈ. એટલે ભગવાને મને બે જ વસ્તુ થઈ શકે છે, તમે પોતાનું કહેવાનું માનો યા ફિર ભગવાનનું કહેવાનું માનો. અને જે આપણી સાથે જે થઈ રહ્યું છે, આપણા પરિવારમાં જે લોકો છે, એ ક્યાંય ના ક્યાંય આપણે બધાને ખબર છે હિસાબ કિતાબ. આપણે હિસાબ કિતાબ ચૂકતું કરવા માટે જાણ્યા છે, અને હિસાબ કિતાબ ચૂકતું કરવા માટે જ આપણે રિલેશનમાં આવ્યા છે. આપણે કોઈ બહારના વાળો આપણે દુઃખી કરી નથી જતો, કદાચ એનું દુઃખ આપણે એક્સેપ્ટ બી નથી કરતા. પણ જયારે આપણા પરિવારમાં કઈ અપ એન્ડ ડાઉન થાય, કઈ નું કઈ રિલેશનમાં કઈ અપ એન્ડ ડાઉન થાય, ત્યારે આપણી ધીરજ ખૂટી જાય છે. એટલા માટે પોતાની જાતને આપણે ચેક કરવાની છે કે મારામાં ધીરજ ક્યારે ખૂટે છે. જયારે આ ટોપિક સિલેક્ટ કર્યો તો બેન એમને જયારે કીધું કે બેન આ ધીરજના ફળ મીઠા ઉપર આપણે ટોપિક લેવાનું છે, તો જસ્ટ અમે ઘણા સાથે વાત કરી કે ભાઈ આપણે પોતાની જીવનમાં ધીરજ માટે કેવી રીતના આપણે ચેકિંગ કરી શકીએ. તો જો ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે તમારી રિસન્ટલી તમારી સામે કોઈ એવી સિચ્યુએશન આવી છે, તમે બધા પોત પોતાની રીતે ચેક કરી શકો છો કે મારી સામે આ સિચ્યુએશન આવી હતી અને એ સિચ્યુએશનનું મેં ખોટું ડિસિઝન લઈ લીધું અને રિએક્ટ કરી દીધું, એનાથી મને નુકસાન થયું. પણ કદાચ અગર મેં ધીરજ રાખી હોત તો એનું રિઝલ્ટ શું હોત? ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ, આપણે બધા જ દિનચર્યા ચાર્ટ રાખીએ છીએ, પણ આ ચાર્ટમાં બી આપણે કોઈની કોઈ જગ્યાએ આપણે ધીરજ ગુમાવી એટલે કંઈક આપણાથી ખોટું થઈ ગયું કે આપણે ચાર્ટનો આપણે એ ચાર્ટમાં આપણે પોઈન્ટ ઓછા થઈ ગયા. તો અગર મેં એ જગ્યા ઉપર તમારા જે બી પોઈન્ટ હોય, તમે જે બી તમે સિલેક્શન રાખ્યું હોય તમારા ચાર્ટમાં, તેનું એમાં તમારો ચાર્ટ કેમ નીચે ઉતરી ગયો, ગ્રાફ કેમ નીચે ઉતરી ગયો, અને કદાચ તમે ધીરજ રાખી હોત તો એ સિચ્યુએશનને તમે કેવી રીતના ફેસ કરી હોત. જેને બી બોલવું હોય એ બોલી શકે છે, કોઈનો કોઈ એવો ફાઇન એક્સપિરિયન્સ હોય, જેને ફાઇન એક્સપિરિયન્સ હોય ને કોઈને કેવો હોય તો કહી શકે છે, કોઈને પ્રેરણામૂર્ત બની શકીએ છે. તો જસ્ટ ફર્સ્ટ ક્વેશ્ચન છે કે તમારી અમુક વીકની જ વાત લઈ લે કે વીકમાં કોઈ એવું સિચ્યુએશન તમારી સામે આવી હોય અને તમે ધીરજ ગુમાવી અને એનું શું રિઝલ્ટ આવ્યું, અને અગર તમે ધીરજ રાખી હોત તો તમારું શું રિઝલ્ટ આવે, અને તમારી દિનચર્યામાં ધીરજ હોત તો. કોઈ બોલવું હોય તો બોલી શકે છે. વૈશાલીબેન તમે જરા હેન્ડલ કરશો પ્લીઝ, કારણ કે મારું મોબાઈલથી છે એટલે હું વધારે નહીં કરી શકું, અને કોમ્પ્યુટરમાં હું સેટ નથી કરી શકતી. તમે પોતાની જાતને અનમ્યુટ કરી શકો છો, બેનનો જવાબ આપો. તમારે કોઈને શેર કરવું છે કે તમે એવી કોઈ ધીરજ રાખી હોય અને એ પરિસ્થિતિમાં અને તમને એનું સારું રિઝલ્ટ મળ્યું હોય? Sister, question, jara repeat kar so please. Hemlata ben, tame mute chho Hemlata ben. Apni chat aa athwadiya ma api pase evi koi situation aavi, e situation ma me mari dhiraj khoi baithi ane dhiraj thi kai parinam aavyo,
તો એ પરિણામને મારે ચેન્જ કરવું હોત, અગર મેં ધીરજ રાખી હોત તો હું પરિણામને હું ચેન્જ કરી શકી હોત. This is the question. Now clear? Yes, thank you. સિસ્ટર, મેં છે ને નવરાત્રીમાં 9 દિવસ સાયલન્સ રાખેલું. બંને ઝૂમ ચાલુ કરશો, અવાજ આવે છે. ઓકે, સોરી, સાથે ના ચાલુ હોવા જોઈએ. હા, પ્લીઝ. શું નવરાત્રીમાં? અમે નવરાત્રીમાં 9 દિવસ જયારે બાબા મિલન, ફર્સ્ટ બાબા મિલન સ્ટાર્ટ થયું ને ત્યારથી મેં સાયલન્સ રાખેલું, ફ્રોમ ફર્સ્ટ ડે ઓફ નવરાત્રી ટિલ ધ લાસ્ટ ડે. તો એનાથી મને બહુ જ સારું લાગ્યું અનુભવ, કે વ્યર્થ ઘણું બધું જે અનનેસેસરી થોટ્સ હતા ને એ બધા ઘણા બધા ઓછા થઈ ગયા, અને હું બાબા સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકી. પણ ફેમિલીમાં લાસ્ટ 2 ડેઝ વોઝ લિટલ બિટ, માય સન ગોટ લિટલ બિટ ઇરિટેટેડ બીકોઝ આઈ કુડન્ટ ટોક અને કુડન્ટ કમ્યુનિકેટ. તો ઈશારાથી અમુક વાત કરવી પડેલી. સો ખાલી એ મને લાસ્ટ કપલ ઓફ ડેઝ થોડું મને નડ્યું, પણ બાકી ઓવરઓલ એક્સપિરિયન્સ સારો હતો. સો હવે નેક્સ્ટ ટાઈમ મારે શું કરવું જોઈએ? છોકરો કેટલા મોટો છે? 13 યર ઓલ્ડ. 13 યર્સ છે, એટલે એને બી એવું એકલતા લાગતું હશે એટલા માટે. પણ એક વસ્તુ છે, આ એક્સપેરિમેન્ટ કોઈકે કરેલો છે. હું તો ખાલી, આપણે તો ખાલી આઈડિયા આપી શકીએ, પણ જે ગ્રહસ્થમાં રહેતા હોય ને જે લોકો, આપણે આઈડિયા આપ્યો તો કોઈ બેનને, વર્ષો પહેલાની વાત છે, દુબઈમાં હતી ત્યારે. તો અમે લોકો યોગ ભઠ્ઠી રાખી હતી અમૃત વેલાથી. તો અમૃત વેલાથી લઈને મને લાગે છે ત્યાં સુધી નિયરલી 7 તક, એટલે મીન્સ અમૃત વેલા 4 વાગ્યા, ત્યાં 3:30 થી 5 ની 7 વાગ્યા સુધીની ત્યાં ભઠ્ઠી રાખી હતી. તો એક બેન કે હું શું કરું મારું એની છોકરી સ્કૂલે જવા માટે, તો પછી કે એને સ્કૂલે ઉઠાવવી પડે છે, તૈયાર કરવી પડે છે, દૂધ આપવું પડે છે, હું શું કરું? અને સવારના 4 થી જ મારે એની જોડે રિંગ રિંગ કરવી પડે છે, ગુસ્સો કરીને ઉઠાવવી પડે. તો મેં એમને એક જ આઈડિયા કીધો કે તું બાબાને કહી દે, બાબા આ તમારી છોકરી છે, તમારી દીકરી છે, તમારે એને ધ્યાન આપવાનું છે, એ તમારી રિસ્પોન્સિબિલિટી છે. એ બેને મને નેક્સ્ટ ડે આવીને એક્સપિરિયન્સ સંભળાવ્યો કે મેં રાતના જ બાબાને કહી દીધું હતું, બાબા તમારે આ છોકરીનું ધ્યાન આપવું પડશે. કે હું જેવી અહીંયાથી ફિનિશ કરી, મને તો યોગ કરી એટલે આપણી સ્થિતિ બી બહુ ફાઇન હોય, આપણે ફાઇન યોગ કરીને જતા હોય આપણી સ્થિતિ કેટલી ફર્સ્ટ ક્લાસ હોય. તો પછી એ ડ્રાઈવ કરીને ઘરે પહોંચી, ઘરે પહોંચીને જોયું તેની છોકરી સોફામાં સૂતી હતી, સ્કૂલ ડ્રેસ પહેરી, સોક્સ પહેરી, અને માઇક્રોવેવમાં દૂધ મૂકીને છોકરી સૂતી હતી. પછી એને એની છોકરીને ઉઠાડી અને માઇક્રોવેવમાંથી ગરમ કરેલું દૂધ એને પીવડાવ્યું, અને દિલથી દુઆ નીકળી કે સાચે બાબા તમે કેવી મારી રિસ્પોન્સિબિલિટી ઉઠાવી લીધી. એટલે જયારે બાબાને આપણી રિસ્પોન્સિબિલિટી, આપણી પોતાની રિસ્પોન્સિબિલિટી બાબાને આપી દઈએ ને, બાબા એની કેર ટેકિંગ કરે છે. એટલે ક્યારેક આપણે વ્યક્તિને સાથે ના ડીલ કરી શકીએ, પણ બાબા પાસે તો કરી શકીએ ને. અને બાબા તો આપણી પાસે આપણી માટે જ છે, બાબાને ખાલી આપણે યુઝ કરવાનો છે આપણા જીવનમાં. બાબાની સર્વ શક્તિઓ કો, સર્વ ગુણો કો, આપણે એને યુઝ કરવાનો છે. એટલે તમારી જો આ સિચ્યુએશનમાં એક જ વસ્તુ થઈ શકે, તમે છે ને તમારા માઇન્ડસેટમાં સેટ કરી દો કે મારો છોકરો ધી બેસ્ટ છે, મને બધી રીતે સપોર્ટ આપે છે, મારું કેવું માને છે, અને બાબાની છત્રછાયામાં છે, અને બાબા એની કેર ટેકિંગ કરે છે. તમે આવા શુભ સંકલ્પ ક્રિએટ કરો. આવા શુભ સંકલ્પો, કારણ કે આપણે કોઈની માટે વિચારીએ છીએ ને, તો એ સંકલ્પ એની સાથે જાય છે,
અને એ સંકલ્પ જ એનું પરિવર્તન કરે. તો હવે નેક્સ્ટ ટાઈમ ત્યારે તમે કરો, ઇવન વચ્ચે ક્યારેક બી તમે એક્સપિરિયન્સ કરી શકો છો, કારણ કે હજુ તો ઘણા દિવસ આવશે, હવે 18 જાન્યુઆરી બી આવવાનો છે, રાઈટ? એટલે ગમે ત્યારે વાત છે, તમારા દીકરાને તમારો ના કહેતા બાબાનો દીકરો કહો મનથી. ત્યારથી તને કેવું જ પડશે કે તું મારો છું, બટ દિમાગથી બાબાને આપી દો. તમારી રિસ્પોન્સિબિલિટી જે બી છે બાબાને આપી દો, અને બાબા એની કેર ટેકિંગ કરશે, અને તમે જોશો ભાઈ તમને ક્યારેય કોઈ વસ્તુથી ડિસ્ટર્બ નહીં થઈ શકો. નેક્સ્ટ કોઈક છે એવું જ કઈ? થેન્ક યુ ઓમ શાંતિ. યા થેન્ક યુ બેન. ચલો બાબા, બાબા હર વસ્તુનો સોલ્યુશન આપણને આપે. મારે એક્સપિરિયન્સ શેર કરવો છે. મારું નામ વિભૂતિ છે. મારા હસબન્ડની હેલ્થને હિસાબે અમારે ઘરમાં કેરટેકરને રાખીએ છે, અને એમાંથી પછી બીજી પણ એક પાર્ટ ટાઈમ રાખી છે. તો એ બહુ જ ઇરેગ્યુલર આવે, કાયમ જ એક જવાની હોય ને બીજી આવે, એવી રીતે અમે લોકો સિચ્યુએશન એડજસ્ટ કરેલું છે. પણ એ બહુ આમ ઇરેગ્યુલર આવ્યા કરે, અને એના હસબન્ડ પણ ઓફ થઈ ગયા હતા 2 વર્ષ પહેલા. તો પછી હું છે ને છેલ્લે બહુ જ ઇરિટેટ થવા માંડી, ને મારી ધીરજ મેં ગુમાવી દીધી એના પર. એનું મેં કારણ ના જાણ્યું કે શું કામ એ ઇરેગ્યુલર આવે છે, અને મારાથી એને કહેવાય જવાયું કે તને જો આવું જ કરવું હોય ને તો તું કાલથી નહીં આવતી. સ્પેનિશ લેડી છે, ઇંગ્લિશ ઓછું સમજે છે. તો એ બીજે દિવસે નહીં આવી, પછી 2 દિવસ નહીં આવી. તો મારાથી તો હેન્ડલ થઈ શકે એમ નહોતું, કારણ કે મારી બી હેલ્થ હમણાં સારી થઈ છે, મને પણ ગયા વર્ષે માંદગી આવેલી. તો પછી મને ફોન કર્યો કે ભાઈ શું થયું, તું કેમ આવી નહીં? તો પછી એને મને એક્સપ્લેન કર્યું કે વાય એમ આઈ કમિંગ ઇરેગ્યુલર, અને મારું કારણ શું હતું. તો પછી મને ખૂબ જ પસ્તાવો થયો કે મેને કેમ આવું કર્યું, યુ નો. એને એનું રીઝન એટલું બધું જેન્યુઇન હતું, પણ પેલો શું છે કે કોમ્યુનિકેશન મારી જોડે બહુ કરી શકતી નહોતી, કારણ કે સ્પેનિશ છે ને ઇંગ્લિશ બહુ સમજતી નથી. અને મને એને કઈ, અમે આપણે ગૂગલ ટ્રાન્સલેટ થી વાત તો કરતા હતા અમે લોકો, પણ તો બી એટલું બધું ક્લિયર એ નહોતી સમજાવી શકતી. એ મારો બહુ જ ખરાબ, મારા પછી અઠવાડિયું એટલું બધું ખરાબ ગયું કે મેં કેમ એવું કર્યું. હું દાદાનું આટલું સાંભળું છું, આટલી મુરલી સાંભળું છું, અને મારી જાતને પણ હું કન્વિન્સ કરું છું કે યુ નો આઈ એમ રિયલી ગેટિંગ ધેર, યુ નો, પેશન્સ વાઇઝ ને બધી રીતે. તો આ જરા એક્સપિરિયન્સ મારે શેર કરવો હતો. આપણે બધા જ્ઞાની, આપણે બાબાના બાળકો છે, એટલે આપણે જ્ઞાનના લીધે રિયલાઇઝ જલ્દી થઈ શકશે, એટલા માટે જ આપણને ફિલિંગ આવે છે ને. અને દાદી ગુલઝાર હંમેશા કે ફિલિંગ છે ને ફ્લૂ જેવી છે, ફિલિંગ મીન્સ ફ્લૂ એવી રીતના. એટલે ક્યારેક આપણે ફિલિંગમાં બી નહીં આવવાનું. આપણે આજે તમને ફિલિંગ આવી ને એ ફિલિંગ બી ભૂલી જવાનું, કારણ કે પાસ્ટ ઇઝ પાસ્ટ કરવાની રહેશે આપણે લોકોએ. અને તમારે તો આમાં હેલ્થ ઇશ્યુ છે, કારણ કે જેટલી અમુક વસ્તુ આપણા દિમાગમાં ભરી રહેશે એટલી જ આપણને બીમારી આવશે. એટલા માટે થઈ ગયું, ઓકે, સોરી કરીને આગળ જાઓ. અને સેકન્ડ વસ્તુ તમારી માટે હું કહીશ કે સૂર્યાભાઈ બહુ ફાઇન એક્સપિરિયન્સ કરાવે છે બધાને, કે અમૃત વેલા તમે એ વ્યક્તિને ઇમર્જ કરો, બાબાની સામે બેસાડો, અને દિલથી એને સોરી કહી દો. તમારું દિલ ખાલી કરી કાઢો ત્યારે, અને તમારું જે અઠવાડિયું બગડ્યું એમાં તમારો કેટલો સમય વેસ્ટ ગયો, તમારી કેટલી એનર્જી વેસ્ટ ગઈ. એટલે હવે આપણે શું કરવાનું, આપણે બધા કઈ ના કઈ તો ભૂલ થવાની જ છે આપણાથી, આપણે સુધારવાનું બી છે, કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. તો આપણે પોતાની જાતને ઓળખવાની છે, અને આવી સિચ્યુએશનમાં આપણે શું કરી શકીએ. અને એક જ વસ્તુ છે, જયારે આપણને ખબર ના પડે ને તો બાબાની પાસે 2 મિનિટ જઈને બેસી જાઓ. બાબા આપણે ટચિંગ આપે. અને એક વસ્તુ છે, બાબા સાથે આપણે બધા વાત કરીએ છીએ ને, ઘણા લોકો મિસ્ટેક શું કરે છે, બાબાને વાત કરતા કરતા આપણે જ ચાલુ રહીએ, બાબા આમ છે ને બાબા તેમ છે, બાબા સામેથી શું બોલે છે સાંભળવા જ રેડી નથી. અને પછી જે આપણા મનની અંદરની જે ઉપજ હતી ને, આપણે આપણું જે સિલેક્શન હતું ને એ આપણી સામે આવે. અચ્છા જો બાબાએ મને આ આન્સર આપ્યો, અને આપણે એક કરીએ ને કદાચ ફેલ થઈ ગયા, તો પછી બાબાને કોસીએ, બાબા મેં તો આખા કહેને માના હતા ને, બટ કંઈ ના કંઈ આપણી અંદરની એ વસ્તુ બહાર નીકળી હતી, આપણે બાબાને તો સાંભળ્યા જ નથી. એટલે કહેવાય છે કે જયારે બાબાની પાસે ક્વેશ્ચન મૂકી દો, તમે પછી શાંત બની જાઓ, બાબા તું જે કઈશ એક્સેપ્ટ. પછી બાબાની યાદમાં ખોવાઈ જાઓ, બાબા તમને જે ટચિંગ આપે એ બાબાનું ટચિંગ,
બાબાનું ટચિંગ, કારણ કે આપણે બધાને ખબર જ નથી આગલી સિચ્યુએશન શું છે, આ સેકન્ડ પછી શું થવાનું છે એ ક્યાં આપણને ખબર છે. જેટલા જગદીશભાઈ વિદેશમાં ગયા હતા સેવા અર્થે, તો એક જગ્યા ઉપર ઉતર્યા તો કોઈ બી હતું જ નહીં, ઓળખાણ બી નહોતી, તેમને ફટ જસ્ટ બાબાને યાદ કર, બાબા ક્યાં કરું, બાબાએ ટચિંગ આપ્યું, રીતે એમને આગળ ગયા કે બચ્ચે ઈધર ને ઉધર જાઓ, એ જગ્યા ઉપર ગયા, ત્યાં એક હોટલ હતી, પછી વાત થઈ કે ભાઈ તમે જમી લો, લેટ થઈ ગયું છે. જસ્ટભાઈ બોલે નહીં, મેં તો કે બોલે આપ તો બાબા મીન્સ વ્હાઈટ કપડા પહેર્યા હતા, તો કે આપ તો સ્પિરિચ્યુઅલ પર્સન હો કે નહીં, મેં કિસી કો જ્ઞાન સુના બિના ખાના નહીં ખાતા હું, તો રાતના 12 વાગે કોણ શોધવા જાય. પેલા ભાઈ તો બી જયારે ગયા કે કોઈ આણસ આવે તો એને જ્ઞાન સંભળાય, તો પછી કે કલ મેં આપકો સબકો મિલાઉંગા, અભી તો કોઈ નહીં હૈ. જગદીશભાઈ નીચે ઉતર્યા ને રસ્તા ઉપર ચાલતા ચાલતા ગયા, તો એક ચાની કેટલી ઉપર 10-11 જણા બેઠા હતા એમની જોડે. એટલે એમને જોયું એટલે બધા ઉઠ્યા કે આવા તમારા જેવા સંતપુરુષ ની જ અહીંયા જરૂર હતી. એટલે જયારે એને બાબાનું ટચિંગ પ્રોપર કેચ કર્યું ત્યારે એ જગ્યા ઉપર એ સેવા કરી શક્યા. તો એવું કોઈ વ્યક્તિ તમારી પાસે આવ્યું હોય તો તમે શું એમના માટે સૂચના શું કરી શકીએ એમ કે? ફર્સ્ટ તો તમે એ વ્યક્તિ જે બી છે એની પોઝિટિવ ઇમેજ તમારા બ્રેનમાં ક્રિએટ કરી દો, કે મારું એક્સ વાય હસબન્ડ લઈ લો છું, કે મારા હસબન્ડ છે એ હસબન્ડ કમ્પ્લીટ છે, બહુ શ્રેષ્ઠ કર્મ કરી રહ્યા છે, એની હેબિટ બહુ સરસ છે. તમે એની માટે પોઝિટિવ વિચાર, તમે જેટલું કહેશો એટલું નેગેટિવ જ બહાર નીકળશે. એટલે તમે એની માટે બહુ પોઝિટિવ રહો કે એ ધીરે ધીરે છોડી રહ્યા છે, ધીરે ધીરે દારૂ છોડી રહ્યા છે, ડ્રિંક છોડી રહ્યા છે, જે બી ગુટકા ઉટકા જે બી કરતા હોય એ વસ્તુ છોડી રહ્યા છે. એટલે એની ફૂલ ઇમેજ તમે સામે રાખો, કોઈને કહેવાનું નહીં, પણ તમે અને બાબા એ વ્યક્તિને બી નહીં કહેવાનું, કારણ કે એને તો રિએક્ટ જ કરશે. અને આપણી બધાની પાસે અત્યારે હું તો કહું કે મહામંત્ર છે, હું માસ્ટર સર્વશક્તિવાન છું. તમે બધા એક્સપિરિયન્સ બી કરતા જ હશો આ મહામંત્રનો, પણ એ ભાઈ જે બી છે એક્સ વાય ઝેડ પર્સન એની માટે તમે રાતના ચાર્જ કરેલું પાણી એને પીવડાવો, થઈ શકે એટલું ચાર્જિંગ કરીને એને પાણી આપો, હું માસ્ટર સર્વશક્તિવાન છું, હું પવિત્ર આત્મા છું, અને એમને પછી પાણી આપો. અને તમારે આમને કહેવાય છે કે આપણે કોઈ બી સંકલ્પ 100 વાર કરીએ ને એ સંકલ્પને સાકાર થવું જ પડશે. એટલે તમે એની કમ્પ્લીટ ફિગર તમારી સામે રાખો ને બાબા પાસે રાખો કે બાબા આ આત્મા સર્વશ્રેષ્ઠ આત્મા છે, આ સહયોગી આત્મા છે, આ દેવતાઈ આત્મા છે. તમે એની માટે બહુ સારું જ વિચારો, તમે ક્યારેય તમારા દિમાગમાં ના આવવા દો કે આ વસ્તુ આવું છે, સુધરી જશે. ઓકે, માં છે ને સૌથી વધારે કહેવાય ને કે ધીરજની મૂર્તિ તો આપણી માં જ હોય, કે એને સૌથી વધારે સહન કર્યું છે, સૌથી વધારે આપણી ઉપર એને ફેથ રાખ્યું છે, આપણે ગમે તે વાત એને સહન કરીને આપણે એને આટલા મોટા કર્યા છે. એટલે માં તો એક્ઝામ્પલ છે જ ધૈર્યતાનું. તો તમે એમના માટે આ રાખો અને બાબા પાસે પ્રોમિસ કરો કે બાબા આ તમારી રિસ્પોન્સિબિલિટી છે. પછી એ વ્યક્તિનું બી પોતાના હિસાબ કિતાબ હશે, પણ આપણી શુભ ભાવના છે તો ક્યારેક ને ક્યારેક તો રિઝલ્ટ જરૂર આપશે. એટલે તમે એમને ક્યારેય ના કહેશો કે ના પીઓ, ભલે તમારી મરજી, તમે ખુશ રહો. આપણે છે ને એ વ્યક્તિને ઇમોશનલી બ્લેકમેલ કરવાની, ઇમોશનલી બ્લેકમેલ એ તમને ગમે છે ને તમે કરો, બાકી હેલ્થ તો તમારું જ છે ને, તમે એ હેલ્થને તમારે, તમારું હેલ્થ છે, તમારું શરીર છે, તમારે જે કરવું કરો, કહેવાનું પણ પ્રેમથી કહેવાનું, તમે ખુશ રહો, તમે પીવા કર્યા પછી તમે ખુશ થશો ને ખુશ રહો, ભલે પછી તમને જે ગમતું એ કરો, તમારી હેલ્થ તમારી છે, તમારા હાથમાં છે, બસ તમે આગળ નીકળી જાઓ. તમે તમારા પુરુષાર્થમાં ક્યાંક એને વિઘ્નરૂપ ના માનશો, કારણ કે
બધા આજ દુનિયામાં જે બી આત્માઓ આવી છે, જે આપણી આસપાસ છે, એ લોકો બધાની પાસે પોતાના કર્મ છે, સારા કર્મ બી છે, ખોટા કર્મ, શ્રેષ્ઠ બધું લઈને આવ્યા છે, અને એ બધા જ એ પ્રમાણે જ બિહેવ કરવાના છે. એટલે આપણે શ્રેષ્ઠ કર્મ કરવાના છે. આપણે શું કરવાનું છે? આપણે લોકોને સુધારી શકીએ, આપણે પોતાની જાતને સુધારવી પડશે. અને જ્યારે આપણા તમે જે ઘરમાં રહો છો ને, સ્પેશિયલી આપણે બધા જ આપણી આસપાસ આપણે આપણા સંકલ્પોથી એક દુનિયા રચી રહ્યા છે. આજે આપણે મનસા સેવા કરી રહ્યા છે, અથવા મનસા સેવાનો જ પીરિયડ ચાલુ છે, મનસા સેવાનો જ પાઠ છે. જ્યારે આપણે મનસા સેવા કરીએ છીએ, આપણે જયારે મનસા સેવા કરીએ છીએ, ત્યારે મનસા સેવા કરવા માટે આપણે એને ક્રિએટ કરીએ છીએ ને, આપણી જાતને ઉપર લઈ જઈએ છીએ, ઉપરથી આપણે શક્તિ ભરી નીચે આવીએ છીએ, અને પછી સર્વ આત્મા આપીએ છીએ. આપણે કોઈ એમાં આપણું નથી, કોઈ પરાયું નથી, બધા બાબાની સંતાન છે, ઓરિજિનલી બધા પ્યોર છે. આપણે એ શુભ ભાવના સાથે લોકો મનસા સેવા કરીએ છીએ. એ ખોટું છે એનું કરું છું એવું નથી. આજે આપણે કોઈને શાંતિની શક્તિ કિરણ આપીએ કે શક્તિ ની આપીએ, તો એ બાબાની સંતાન છે એટલા માટે આપણે આપવાની છે. એટલે તમારે હંમેશા એક વિચારવાનું કે આ બાબાનું સંતાન છે, બાબા એની કેર ટેકિંગ કરશે, ધીરે ધીરે વ્યક્તિ સુધરી જશે. પહેલા તમે અહીંયાથી એને સુધારી દો, અને તમે અહીંયાથી સુધારી દીધી ને, ઓટોમેટિક એના પ્રેક્ટિકલમાં સુધરતું જશે. સેમ આપણી હેલ્થ, કારણ કે આપણે જો વિચારીએ છીએ ને, એવી આપણી હેલ્થ પર ઇફેક્ટ આવે છે. આજે સૌથી વધારે કેન્સર કેમ વધારે છે? ક્યાંય ને ક્યાંય ફિલિંગની બીમારી, અપમાનની બીમારી, અસંતુષ્ટતા, આ બધી વસ્તુ ક્યાંક એકઠી થઈ જાય છે, અને એ જ પછી નેગેટિવના રૂપમાં બહાર આવે છે. એટલે વધારે એની મારે બીજો ક્લાસ થઈ જાય એના ઉપર, પણ આ તો જસ્ટ ઇનશોર્ટ કહું છું કે આપણા જ આપણા સંકલ્પોથી દુનિયા રચાવાની છે. એમાં આપણે સુખ જોઈએ તો સુખ, દુઃખ જોઈએ તો દુઃખ, બસ આપણે શ્રેષ્ઠ સંકલ્પો કરવાના છે. એમની માટે બી બ્લેસિંગ કે બધું એમની સાથે સારું થાય, બધું જ એમને ભગવાન એમને સાચવી લે, એમની છત્રછાયામાં રાખે, રાઈટ. હવે મારી ઘડિયાળમાં તો 7:10 છે, રાઈટ. તો હવે આપણે 2-3 મિનિટ કોમેન્ટ સાથે યોગ કરી પછી બ્લેસિંગ આપું, ઇઝ ઓકે વૈશાલીભાઈ? યા યા, મેડિટેશન કરાવ પ્લીઝ. હા યા, બધા બાબાનું આહવાન કરજો, બાબાની સર્વશક્તિઓના હાથ વાળું પિક્ચર જે છે, બાહે પસારે વાળું, એ હંમેશા આપણી જાતે ઇમર્જ કરજો, રાઈટ. મેં એક શ્રેષ્ઠ આત્મા હું, મેં ફરિશ્તે કી ચમકીલી ડ્રેસ પહેન કર અપને વતન બાબા કે પાસ જા રહી હું. બાબા મેરા ઇંતજાર કર રહે થે. बाबा ने अपनी बाहें खोलकर मेरा स्वागत किया. और मैं आत्मा उन शक्तिशाली किरणों में समा गई सर्वशक्तिमान बाबा. अपने सर्वशक्ति का कवच और सर्व गुणों की माला मेरे गले में पहना रहे हैं. बाबा ने मुझे
विजय का तिलक दिया। वरदान देते रहे, धैर्यवान भव, विजयी भव, मास्टर सर्वशक्तिवान भव, वरदानों से अपनी बुद्धि रूपी झोली को भरकर मैं आत्मा भरपूर हो गई। बाबा ने छत्र छाया का हाथ मेरे सर पे रख दिया। मैं भाग्यवान आत्मा बाबा की सर्वशक्ति सर्वगुण को अपने अंदर धारण कर मैं मास्टर सर्वशक्तिमान आत्मा अपने आप को भरपूर कर दिया। बाबा आपका शुक्रिया। आप मुझ आत्मा को कितना प्यार करते हो, शुक्रिया बाबा। मुझ आत्मा को आपने शक्तिशाली बना दिया। शुक्रिया बाबा, शुक्रिया। मैं आत्मा अब साकार दुनिया की ओर आ रही हूँ। सर्वशक्ति और गुणों की माला पहनकर मैं भरपूर आत्मा चमकीली ड्रेस पहनकर साकार वतन में आई। नीचे प्यासी आत्माएं, अशांत आत्माएं, आश लगाए बैठी थी। उन आत्माओं को शक्ति की गेंद देकर
शक्तिशाली बनाकर भरपूर कर दिया। सर्व आत्माएं दिल से एक ही आवाज करती थी, पाना था सो पा लिया, अब मुझ आत्मा इस साकार तन से एक फुट ऊपर मैं आत्मा खड़ी हूं। मेरा ये स्थूल शरीर मूर्ति के समान है, मैं चैतन्य आत्मा मूर्ति में धारण कर रही हूँ, अवतरण कर रही हूँ। मैं आत्मा भाग्यवान हूँ, मास्टर सर्वशक्तिवान। मेरे तन तेरा धन्यवाद है, कि तूने मुझे सपोर्ट दिया, ये अनोखा अनुभव करने के लिए। थैंक यू। ओम शांति। धीरे धीरे अपने बॉडी को हलचल में लाए। शांति बहन, थैंक यू सो मच। थैंक्स बाबा। इसी टाइम आपको हेमलता बेन मिड लिस्ट में रहे छे, पर सचमुच शिव शक्ति छे, बाबानी डायरेक्ट पालना छे, बाबानी डायरेक्ट सस्टेनेंस छे, एवा स्थान पर एकला रहीने सेवा करे छे। महान आत्मा छो, मच के तमे आपने बधाने खुश कर्या। अबे मोटी वस्तु वरदानों थी भी खुश करिए, बाबाना ब्लेसिंग थे। કેટલા છે મને નથી ખબર, પણ તમે 1 થી 1 ટુ 10 નંબર તમે સિલેક્ટ કરી દો પોતાના માટે, ઇન્ડિવિડ્યુઅલ તમારે પોતાનો નંબર સિલેક્ટ કરવાનો છે 1 ટુ 10 માં। કોઈ 1 રાખે, કોઈ 2 રાખે, કોઈ 3 રાખે, પોતાની પાસે લખીને મૂકી દો, અને હું 10 બ્લેસિંગ ખોલીશ। ફર્સ્ટ બ્લેસિંગ વાળા પોતાનો ફર્સ્ટ નંબર છે એટલે ફર્સ્ટ બ્લેસિંગ એમનો, સેકન્ડ ખોલીશ સેકન્ડ, એવી રીતના 10। ઠીક છે, ચલો બાબા તમને વરદાનોથી ભરપૂર કરે। જેને ફર્સ્ટ નંબર રાખ્યો છે આ મને જરા મ્યુટ કરશો, કોઈનું માઇક ઓન છે, મને ઇયરફોન છે ને મને આપ સ્વરાજ્ય કા તિલક, જે ફર્સ્ટ આપ સ્વરાજ્ય કા તિલક, વિશ્વ કલ્યાણ કા તાજ, ઓર સ્થિતિ કે તટ પર વિરાજમાન રાજયોગી આત્મા હો। आप स्वराज्य का तिलक, विश्व कल्याण का ताज और स्थिति के तख्त पर विराजमान राज्यों की आत्मा हो। सेकंड, आप बाप को अपना कंपेनियन बनाने वाले, बाप की ही कंपनी में रहने वाली श्रेष्ठ आत्मा हो। आप बाप को अपना कंपेनियन बनाने वाली, बाप की ही कंपनी में रहने वाली श्रेष्ठ आत्मा हो। थ्री, आप सदा रूहानी खुशबू फैलाने वाले इस परमात्म बगीचे के
रूहानी गुलाब हो। आप सदा रूहानी खुशबू फैलाने वाले इस परमात्म बगीचे के रूहानी गुलाब हो। फोर्थ, आपके दिल में परमात्म प्यार व शक्तियां समाई हुई है, इसलिए मन में उलझन आ ही नहीं सकती। आपके दिल में परमात्म प्यार व शक्तियां समाई हुई है, इसलिए मन में उलझन आ ही नहीं सकती। फिफ्थ, नंबर पांच, आप निमित आत्मा जिम्मेवारी संभालते भी सदा हल्के हो। आप निमित आत्मा जिम्मेवारी संभालते भी सदा हल्के हो। नंबर सिक्स, आप मुरलीधर की मुरली पर देह की भी सुध बुध भुलाने वाले खुशी के झूले में झूलने वाली सच्ची सच्ची गोपी हो। आप मुरलीधर की मुरली पर देह की भी सुध बुध भुलाने वाली खुशी के झूले में झूलने वाली सच्ची सच्ची गोपी हो। नंबर सेवन, आप सदा उड़ती कला में उड़ते झमेलों के पहाड़ को भी क्रॉस करने वाली आत्मा हो। आप सदा उड़ती कला में उड़ते झमेलों के पहाड़ को भी क्रॉस करने वाली आत्मा हो। नंबर एट, आप सदा एक बाप की कंपनी में रहने वाली और बाप को अपना कंपेनियन बनाने वाली श्रेष्ठ आत्मा हो। आप सदा एक बाप की कंपनी में रहने वाली और बाप को अपना कंपेनियन बनाने वाली श्रेष्ठ आत्मा हो। नंबर नाइन, आप निमित आत्मा जिम्मेवारी संभालते हैं, रिपीट हो रहा है, आप सदा बाप के याद की पालना में पलने वाली महान आत्मा हो। नंबर नाइन, आप सदा बाप के याद की पालना में पलने वाली महान आत्मा हो। नंबर टेन, आप सदा क्लीन और क्लियर रहने वाली योगी आत्मा हो। नंबर टेन, आप सदा क्लीन और क्लियर रहने वाली योगी आत्मा हो। आई होप बाबाए आप सौ ने वरदानों थी शक्तियों थी भरपूर करी दी रहा से। दीदी नंबर फाइव रिपीट करेंगे। नंबर फाइव, आठ सात छ पांच, आप सदा एक बाप की कंपेनियन में रहने वाली और बाप को अपना कंपेनियन बनाने वाली श्रेष्ठ आत्मा हो, वही था ना ये नंबर आठ से। नंबर पांच, एक मिनट, वन टू थ्री फोर फाइव, आप निमित आत्मा जिम्मेवारी संभालते भी सदा हल्के है। सिस्टर मोकली सकसो हमने जरा पिक्चर पाड़ी ना मोकली सकसो आ जरा बदा बदा ना नंबर 10 सुधी। थैंक यू भाई, मतलब मैं बदा मिक्स कर्या छे, हवे जोईसु ड्रामा अनुसार। अब तो मैं वो मिक्स मत कर्या, बट 3 4 5 मारो नंबर 1 हतो એટલે હું ભૂલી ગઈ। વાંધો નહીં, બધા ખુશ। ઓમ શાંતિ દીદી। આવો અવસર પ્રાપ્ત કર્યો કે તમને બધાને મળી શકું, થેન્ક યુ આપકો ભી। અમારું અહોભાગ્ય છે, અમારું સૌભાગ્ય છે, નસીબદાર છો આપણે બધા, એમ જ કહીશું। થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ। Om Shanti. Om Shanti. Om Shanti. Om Shanti. Om Shanti. Pacha Malisu.